હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળા પરમાને કે આજે ફરી એક વખત ઈશ્વરે આપણને સર્વને નવું જીવન આપ્યું, આપણને તાજગી આપી, તંદુરસ્તી આપી અને ઈશ્વરે આપણને આ જગ્યા પર એકત્ર કર્યા તેના માટે આપણે ઈશ્વરનો આભાર માને. હો આપણે એમના વચન તરફ જઈએ અને બાઇબલમાંથી નવા કરાર વિભાગમાં હિબ્રુનો પત્ર તેનો 11મો અધ્યાય નવા કરારમાં હિબ્રુનો પત્ર 11મો અધ્યાય 223 નંબરનું પાન અને આપણે વાંચીશું તેની 13મી કલમથી લઈને તેની 16મી કલમ સુધી. હિબ્રુ 11:13-16. એ સગળા વિશ્વાસમાં મરણ પામ્યા, તેમને વચનોના ફળ મળ્યા નહીં, પણ તેમને વેગળેથી જોઈને તેમનું અભિવંદન કર્યું ને પોતા વિશે કબૂલ કર્યું કે અમે પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી છીએ. કેમ કે એવી વાતો કરનારા સાપ દેખાડે છે કે તેઓ સ્વદેશનો શોધ કરે છે. જે દેશમાંથી તેઓ નીકળ્યા તે પર જો તેઓએ ચિત્ત રાખ્યું હોત તો ત્યાં પાછા જવાનો પ્રસંગ તેઓને મળત થયો. પણ હવે તેઓ વધારે સારા દેશની એટલે સ્વર્ગીય દેશની ઈચ્છા રાખે છે. માટે દેવ તેઓનો દેવ કહેવાતા શરમાતો નથી, કેમ કે તેણે તેઓને સારું એક શહેર તૈયાર કર્યું છે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન એ તો સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય એ તમને મુક્ત કરશે. આજે પણ ઈશ્વરનું વચન આપણને એક સત્ય તરફ લઈ જનાર છે, એના માટે ખૂબ જ ધ્યાનથી ઈશ્વરનું વચન સાંભળજો કે જેથી કરીને તમે એને સમજી શકો, ગ્રહણ કરી શકો અને આવનાર દિવસોમાં એ વચન પ્રમાણે ચાલીને આકાશ રાજ્યના વારસદાર બની શકો. માથીની સુવાર્તા અને તેનો જે 13મો અધ્યાય છે એ તમે કદી આજે જ એને શાંતિથી વાંચજો. પણ માથી એનો 13મો અધ્યાય જે છે એ આકાશના રાજ્ય પર લખેલો છે કે આકાશનું રાજ્ય કેવું છે એના અલગ અલગ દ્રષ્ટાંતો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં આપેલા છે. અનેક દ્રષ્ટાંત પ્રભુ ઈસુએ એવું આપેલું છે કે આકાશનું રાજ્ય એ તો કહે છે ખેતરમાં સંતાડેલા એક દ્રવ્ય સમાન છે કે છે. એટલે પહેલેના જમાનામાં લોકો શું કરતા હતા કે એક જગ્યા પર સ્થાયી ના રહે લોકો, એટલે એ લોકો ધંધો કરતાં કરતાં એ લોકો આગળ વધતા હોય અને જ્યારે લોકોની બચત વધી જાય તો એ લોકો શું કરે કે એને ચંબુમાં નાખે કે જેને કળશ કે છે એવામાં નાખે, એવા એક વાસણમાં એ લોકો મૂકે જે ધાતુનો હોય અને પછી જમીનમાં એ લોકો ઊંડે 10 ફૂટ 20 ફૂટ 25 ફૂટ 30 ફૂટ એવું ઊંડું ખોદીને એ લોકો પછી એને દાટી દે અને ત્યાં એ લોકો કંઈક નિશાન રાખે કે આ જગ્યા પર મેં મારું ધન દાટેલું છે. અને જ્યારે ફરી પાછા ફરતા ફરતા એ જગ્યા પર આવે ત્યારે એ લોકો એ ધન જે છે પાછું કાઢી લે અને જો જેનું ધન છે એ કદાચ મરી ગયું તો પછી વાત ખલાસ, એ કોઈને ખબર બી ના હોય કે અહીંયા ધન પડેલું છે. અને જો ઘણી વખત એવા કિસ્સા બને છે કે કોઈ જગ્યાએથી આવું ધન નીકળી આવે છે તો લોકોને આશ્ચર્ય થાય છે કંઈથી કંઈથી આવ્યું. પણ આ વર્ષો પહેલાં લોકો આવું કરતા હતા અને એવી રીતે લોકો ધન મૂકતા હતા. ઈશ્વર કહે છે કે આકાશનું રાજ્ય કહે છે એ કહે છે ખેતરમાં સંતાડેલા દ્રવ્ય સમાન છે. હવે સંતાડેલું દ્રવ્ય એટલે કે સંતાડેલું એનો મતલબ શું છે આપણને ખબર નથી, કંઈક આ દ્રવ્ય છે કે છે એટલે ખેતર કોઈક બીજાનું છે અને ખેતરની અંદર કોઈ કે વર્ષો પહેલાં સમજો કે દ્રવ્ય સંતાડેલું છે. ત્યાં હીરા છે, માણેક છે, સોનું છે, ચાંદી છે અને સમજો કે કરોડોની રૂપિયાનું છે જેનો અંદાજો લાગી શકે એવો નથી. જેનું ખેતર છે એને પણ નથી ખબર કે મારા ખેતરની અંદર આવું કંઈક છે. પણ સમજો કે કંઈથી આપણને ખબર પડી જાય તો શું કરીએ આપણે. ઈશ્વર એવું કહે છે કે આકાશનું રાજ્ય એ તો ખેતરમાં સંતાડેલા દ્રવ્ય સમાન છે કે જેને ખબર પડી કે આ જગ્યા પર દ્રવ્ય છે તો એણે શું કર્યું, પેલું ખેતર વેચાતું લઈ લીધું. કંઈક એવું કહે કે ભાઈ મને ખોદવા દો, પેલો થોડો ખોદવા દે અને બાય ચાન્સ ખોદવા દે અને પછી અંદરથી સોનું બધું નીકળે તો એવું કહે કે ભાઈ હા તું લઈ જાય
તે ખુદું છે, એ તો પેલો જ લઈ લે, માલિક જ લઈ લે. એટલે એ માણસ કહે છે કે આકાશનું રાજ્ય કેવું છે, તો ખેતરમાં સંતાડેલા દ્રવ્ય સમાન, કે જે કોઈને ખબર પડી કે આ જગ્યા પર સંતાડેલું દ્રવ્ય છે તો આખું ખેતર જ વેચાતું લઈ લીધું. હવે ખેતર વેચાતું લો ને કોઈ બહુ મોટી વસ્તુ નથી, તમારી પાસે પૈસા છે ને તમે ખેતર વેચાતું લઈ લો, પણ સામેવાળાને વેચવું જ ના હોય તો જરૂર થોડું જ કે એને વેચવું છે. આ તો તમને ખબર પડે કે કોઈક જગ્યાએ દ્રવ્ય સંતાડેલું છે, તો તમારે દ્રવ્ય જોઈએ છે અને એ તો લાખો કરોડોનું છે. હવે ખેતર જે છે કદાચ 5 લાખનું છે, એટલે માણસ જ ભલે 5 લાખ જતા, તો મને તો કરોડો મળવાના છે. એટલે કે ભાઈ તારું ખેતર વેચવું છે, અત્યારના સમય પ્રમાણે 5 લાખ ભાવ ચાલે, હું તને 5 લાખ આપું છું. તો પેલા એને વેચવું ના હોય તો ભાઈ કામ કર, 6 લાખ આપું તને, થોડી વધારે કિંમત આપું. પેલા ના આવે જો ભાઈ 7 લાખ આપું, 10 લાખ આપું, ભલે કદાચ 10 લાખ પર તૈયાર ના થાય, ડબલ કિંમત પર તૈયાર ના થાય, પણ જો કદાચ એને એવું કહે 50 લાખ, તો પેલો વિચારમાં પડે આખા 50 લાખ, 5 લાખની કિંમત આપવા, 10 ગણી કિંમત મને મળે છે, આ કોઈ મૂર્ખો લાગે છે. લાય ભાઈ 50 લાખ રૂપિયા, આટલું તો હું બીજું 10 ગણું ખરીદી લઈશ, ખેતર બીજી જગ્યાએ લઈશ, લેને ભાઈ તું તાર લઈ લેને. પણ ખરેખર પેલો 4 લાખ છે, કેમ કે એને શું ખબર પડી અહીંયા દ્રવ્ય છે, મને તો અનેક ગણું છે. તો ઈશ્વર એવું કહે છે કે આકાશનું રાજ્ય એ તો ખેતરમાં સંતાડેલા દ્રવ્ય સમાન છે, એ જેને મળ્યું એણે પોતાનું બધું જ વેચી નાખ્યું, એની પાસે જેટલું તો બધું વેચીને પણ પેલું ખેતર એકવાર વેચાતું લઈ લીધું. પછી માણસ એવું કહે કે ભાઈ 10 લાખમાં હું આપું માગું છું, મને આપી દે, નથી આપતો. પણ જો એને ખરેખર ખબર છે કે કરોડો રૂપિયાનું છે, તો પોતાનું ઘર વેચીને પણ એ ખરીદવા માટે તૈયાર થઈ જશે, એ એના ઘરની અંદર જેટલું સોનું ચાંદી છે એ વેચીને પણ ખરીદવા માટે તૈયાર થઈ જશે. પણ ઘણી વખત શું થાય છે, માણસ શું કરે, ના બહુ મુશ્કેલીથી આ ઘરના વસાયા છે, હું ના કાઢું, આ હું ના વેચું, આ કેટલી મહેનતથી મેં આ ઘર બનાવેલું છે, આ ઘર હું ના વેચું. તો એનો મતલબ શું થયો, એને ખરેખર પેલા દ્રવ્યની કિંમત નથી ખબર. જો એને ખબર હોય કે કરોડો રૂપિયા અબજો રૂપિયાનું છે, તો એ તો પોતાનું ઘર બી વેચી નાખે, પોતાની જમીન બી વેચી નાખે, સોનું ચાંદી બી વેચી નાખે, પણ ગમે તે કરીને પેલું તો ખરીદી જ લે. તો એ શું કે આમ આકાશ રાજ્ય એવું છે, એનો મતલબ જેને આકાશ રાજ્યની કિંમત ખબર પડે ને, એ માણસ શું કરે ખબર, પોતાનું બધું જ વેચી નાખે. બધું વેચી નાખે મતલબ પ્રભુ એમ કહેવા માંગે, એ પોતાનું બધું જ છોડી દે, જેને નોકરી છોડવાની જરૂર પડે તો નોકરી છોડી દે, એને પરિવાર છોડવાની જરૂર પડે તો પરિવાર છોડી દે, એને કદાચ ખાવાનું છોડવું પડે તો ખાવાનું છોડી દે, પણ પહેલાં ઈશ્વરનું રાજ્ય જે છે એને પકડી લે. એટલે આકાશનું રાજ્ય એવું છે, એને જેની કિંમત ખબર છે ને, એ જ માણસ બધું કરી શકે, બધા લોકો ના કરી શકે, બધા લોકો મિટિંગમાં ના આવી શકે, તમે 50 જણા બોલાવો ને, પણ જેને આની કિંમત ખબર હોય એ લોકો જ આવી શકે. અને બીજું જેને જરૂર હોય આવી શકે, જરૂરતવાળા એટલા માટે કે આપણે એકવાર કામ થઈ જાવ ને, પછી તમે તમારા રસ્તે હું મારા રસ્તે, પણ જેને આની કિંમત ખબર પડી જાય કે આ વસ્તુ છે શું, એને તમે સવારે કહો તો સવાર તૈયાર, બપોરે કહો તો બપોરે તૈયાર, રાત્રે કહો તો રાત્રે, એની પાસે કોઈ બહાનું જ નથી. કેમ, એને ખબર પડી ગઈ કે આ આકાશનું રાજ્ય છે, અને આકાશનું રાજ્ય જે છે એ તો ખેતરમાં સંતાડેલા એક દ્રવ્ય સમાન છે, અને એની કિંમત અનમોલ છે, એટલે માટે એને તો કોઈ પણ પ્રાપ્ત કરી લે. એટલે જ્યારે માણસો આકાશના રાજ્યના માટે તૈયાર નથી થતા, તમે બાઇબલને જો, લોકો બૂમો પાળ પાળ કરી, યોહાન બાપ્તિસ્મા કરનાર બૂમો પાડે, એ પસ્તાવો કરો આકાશનું રાજ્ય પાસે આવે, પસ્તાવો કરો આકાશનું રાજ્ય પાસે, લોકો જતા જ નતા. પ્રભુ શ્રી કૃષ્ણ કેટલી બધી બૂમો પાડી, 3.5 વર્ષ સુધી બૂમો પાડી, 3.5 વર્ષ પછી કેટલા હતા, ખાલી 120 જણા. એટલે આ રાજ્ય જે છે ને એની કિંમત ખરેખર કોઈને ખબર નથી, કે તો ખેતરમાં સંતાડેલા દ્રવ્ય સમાન એની કિંમત છે. ફરી પ્રભુ શ્રી બીજું એક ઉદાહરણ આપેલું કે આકાશનું રાજ્ય એ તો કે એક સારા મોતી જેવું છે, કે એક મોતીનો વેપારી એને શોધતો હતો ને, એને જ્યારે મળ્યું તો એણે એની પાસે જેટલા બી મોતી હતા ને બધા વેચી નાખ્યા, અને પણ પેલું મોતી લઈ લીધું, એટલે એને ખબર પડે કે આ મોતી તો જોરદાર છે, તો એની પાસે જેટલું હતું ને એ વેચીને પણ પેલું લઈ લીધું. બાકી માણસો પોતાનું છોડવા તૈયાર, ના મેં વસાવ્યું છે આ મારે નથી કાઢવું, પણ કે આ બધું કાઢી જો પેલું મળતું હોય તો મારે લઈ જ લેવું છે, એને તો મારે જોઈએ જ છે, એટલે એની કિંમત સમજાય છે, પોતાનું બધું વેચીને એ વસ્તુ ખરીદી શકે છે. તો આકાશનું રાજ્ય કેવું છે, અમૂલ્ય, કે જેને કોઈ કિંમત નથી, એની કિંમત આંકી ના શકીએ, 2 કરોડના કરોડમાં તો ના આપો,
ભાઈ અબજ અબજમાં બી ના આપું, હવે જેટલો બી આંકડો મૂકો ના એટલામાં તો આપું જ નહીં. એવું આકાશનું રાજ્ય છે, અને જેને એની કિંમત ખબર પડે ને એ જ માણસ એ આકાશના રાજ્યના માટે દોડવાના માટે એ તૈયાર થાય. બાકી માણસો છે ને આકાશ રાજ્યમાં દોડવાના માટે તૈયાર ના થાય, બાઇબલ વાંચવાના માટે તૈયાર ના થાય, પ્રાર્થના કરવાના માટે તૈયાર ના થાય, સંગતમાં જવાના માટે તૈયાર ના થાય. જો એને આકાશનું રાજ્ય જે છે એની કિંમત નથી ખબર, એ કેટલું અમૂલ્ય છે નથી ખબર. અને માટે પણ આકાશનું રાજ્ય કેવું છે આપણે બાઇબલની અંદરથી વાંચીએ. યશાયા પ્રવચનનું પુસ્તક તેનો 11મો અધ્યાય અને કોઈ 6ઠી કલમથી વાંચે તો યશાયા પ્રવચનનું પુસ્તક તેનો 11મો અધ્યાય 6ઠી કલમ વાંચો. એ વખત વરુ તથા હલવાન સાથે રહેશે, ચિત્તો લવાડા પાસે શું છે, વાછરું સિંહ તથા માટેલા ઢોર એકતા રહેશે, અને નાનો છોકરું તેઓને દોરશે. આગળ ગાય તથા રીસ સાથે ચરશે, તેઓના બચ્ચા ભેગા શું છે, અને સિંહ ઢોરની પેઠે કડક ખાશે. ધાવનું બાળક સાપના ડર પર રમશે, ને ધાવણ છોડાવેલું છોકરું નાગના રાફડા ઉપર પોતાનો હાથ મૂકશે. મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ ઉપદ્રવ કરશે નહીં, એમ વિનાશ કરશે નહીં, કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે તે પ્રમાણે પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે. જો કેવું ઈશ્વરો વચન કહે છે, આકાશનું રાજ્ય કેવું છે તો કહે છે કે એમાં સિંહ, માતેલા ઢોર, નાનું છોકરું, નાગ, સાપ, ધામણ છોડાયેલું છોકરું, દૂધ પીતું છોકરું, આ બધા સાથે રહેતા હશે. કે સિંહ એ વખત શિકાર નહીં કરે, એ તો ઘાસ ખાશે બધાની જેમ. અત્યારે આપણી સામે કદાચ સિંહ વાઘ આવી જાય તો આપણે સંતાવું પડે, ભાગવું પડે, પણ એ ઈશ્વરનું રાજ્ય એવું છે કે આમાં બધા સંપીને રહે છે. ઈશ્વર કહે છે કોઈ પણ ઉપદ્રવ કરનાર નથી, તમને કોઈ હેરાન કરનાર નથી, કોઈ તમારો દુશ્મન નથી, તમે કોઈના દુશ્મન નથી, બધાની જોડે સલાહ સંપ છે. નાનું છોકરું અત્યારે જો એકલું રમતું હોય, કાં તો નાનું છોકરું ઘરમાં મૂક્યો ઘૂંટણ ચાલતું હોય અને એની મમ્મી રસોડામાં સહેજ કે આમ તેમ કરવા જાય અને પેલું છોકરું સહેજ આમ તેમ કંઈ ભાગી જાય તો એની માં એકદમ હાફડી ફાડું કઈ ગયું એમ કંઈ દોડતો હોય. પણ ઈશ્વરા રાજ્યમાં કશું શોધવાની જરૂર, જ્યાં ફરો ત્યાં ફર. એ નાગ પાસે બી જેને રમશે તો નાગની જોડે રમશે, સાપ પાસે તો સાપની જોડે રમશે, બાય ચાન્સ એની પાસે સિંહ આવી ગયો તો સિંહની જોડે રમશે. પણ ઉપદ્રવ કરનાર કોઈ નથી, કોઈ હેરાન કરનાર નહીં, કોઈ ઉઠાવગીર નહીં, કોઈ ચોરી નહીં, કશું નહીં, કોઈ નોકરી નહીં, કોઈ ધંધો નહીં, કશું જ નહીં કરવાનું, બસ ખાઈ પીને લહેર કરવાની. કેટલું અજાબ જેવું રાજ્ય, અને એ રાજ્યની અંદર કેટલો બધો આનંદ આવે કે એવું આ ઈશ્વરનું રાજ્ય છે. ફરી આગળ લખેલું છે આપણે વાંચીએ પહેલો કોરંથી એના 15મો અધ્યાય અને 40મી કલમ વાંચો. પહેલો કોરંથી એના 15મો અધ્યાય ના 40મી કલમ. બાઇબલ કહે છે કે બે પ્રકારના શરીર છે, સ્વર્ગીય શરીર અને પૃથ્વી પરનું શરીર. હવે જ્યારે ઈશ્વરનું રાજ્ય આવશે ત્યારે આ પૃથ્વીવાળું શરીર નહીં હોય, જે ત્યારે આપણી પાસે લોહી અને માંસનું બનેલું છે ને આવું શરીર નહીં હોય. આ શરીર તો શું થાકી જાય છે, અને ભૂખ લાગી જાય, અને તરસ લાગી જાય, અને બીમારીઓ લાગી જાય, અને કમજોરી આવી જાય. પરંતુ ઈશ્વર એવું શરીર આપશે ને કે જેને સ્વર્ગીય શરીર કહે, એ જગ્યા પર આપણી પાસે સ્વર્ગીય શરીર છે. અને સ્વર્ગીય શરીર એટલે કેવું કે દરવાજો બંધ હોય ને તો એ પેલો અંદર આવી જાય. હા, કોઈ દરવાજો બંધ હોય આપણે રોકી ના શકે, આપણે ખખડાવવાની જરૂર નહીં, બિંદાસ્તી આપણે અંદર ઘૂસી જઈએ. અંદરવાલા બી બહાર જોઈ શકે અને બહારવાલા અંદર જોઈ શકે, એટલે આસાનીથી આપણે બંધ ઘરની અંદર જઈ શકીએ. પ્રભુ સુન જ્યારે સ્વર્ગીય શરીર આવ્યું ત્યારે કેવા બંધ બારણામાંથી શિષ્યો પાસે જતા રહેતા હતા, એમ જ આપણું શરીર એવું થઈ જશે. તમારે અહીંથી કોઈ જગ્યાએ જવું છે, મુસાફરી કરવી છે, અમે લોકો જ્યારે વડોદરાથી અહીં આવ્યા છે અમને બરાબર 2.5 કલાક લાગે છે. જો રસ્તામાં ટ્રાફિક ના હોય તો
ટ્રાફિક હોય તો પછી ટાઈમ વધી જાય છે, પણ પછી એવું નહીં, જવું છે અંકલેશ્વર અડધી સેકન્ડમાં અહીંયા, પાછું જવું છે અડધી સેકન્ડમાં પાછા. તો એવું આપણું શરીર કે જ્યાં જવું છે ત્યાં. આ તો ખાલી મેં આપણા ગુજરાતની વાત કરી, પણ તમારે અમેરિકા બી જવું હોય, ન્યૂઝીલેન્ડ બી જવું હોય, બીજી સેકન્ડે તમે ત્યાં. એવું ઈશ્વર આપણને શરીર આપવાના છે કે આપણે બસ આંખ બંધ કરીએ નથી કે આપણે એ જગ્યા પર પહોંચી ગયા નથી. કેમ કે બાઇબલ શું કહે છે, આખી પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર હશે. તો ઈશ્વરનું જ્ઞાન કેવું છે, ઈશ્વરને ઉપરથી આવતા કેટલી વાર લાગે આપણી પાસે. હા, આપણે એટલે એ જ જ્ઞાનથી આપણે ભરપૂર છું. એટલે આપણને કોઈ પણ જગ્યાએ જવું હોય તો તરત જ એક જ સેકન્ડની અંદર આપણે જતા રહ્યા. કોઈને પણ મળવું હોય તો આપણે એક જ સેકન્ડની અંદર આપણે એને મળી શકે. જેટલું બી આ પૃથ્વી પરનું જોવું હોય બધી વસ્તુઓ આપણે એ જોઈ શકીએ છીએ. વિચાર કરો, આવું આકાશનું રાજ્ય છે. એટલે ઈશ્વર શું કહે છે, આકાશનું રાજ્ય કેવું છે, ખેતરમાં સંતાડેલા દ્રવ્ય સમાન. આવું જેને ખબર પડે ને એને જ ખબર પડે કે આ જગ્યા ખરેખર જવા જેવું છે. પણ બધા તો અહીંયા સંસારમાં જીવતા હોય ને, એમને સંસારનું જ આકર્ષણ હોય એટલે પેલું એમને એ દેખાતું ના હોય. પરંતુ જગતનું રાજ્ય કેવું છે, આ દુનિયા પર જે રાજ્ય છે એ દુનિયા પરનું રાજ્ય કેવું છે, કે દુનિયા પર રાજ્ય આખું અલગ છે. દુનિયા પર તો જો ને આપણા નરેન્દ્ર મોદી સાહેબે શું કીધું, અચ્છે દિન આવેંગે. હવે અચ્છે દિન શું છે એ બધા ભૂલી ગયા કે અચ્છે દિન ખરેખર કોને કહેવાય, આજે કશું જ નથી ખબર. એક જમાનો હતો કે જ્યારે આપણે 400 રૂપિયાનો ગેસનો સિલિન્ડર લેતા હતા અને એમાં બી ભાઈ 100-150 રૂપિયા પેલી સબસિડી આવે, એટલે આપણે તો સબસિડી વગરનું જ આપણે તો ગેસ સિલિન્ડર ખરીદવાનો હતો. હવે શું થયું, સબસિડી બેંકમાં જમા થતી થઈ ગઈ અને ધીરે ધીરે બંધ જ કરી દીધી. જો એક પણ માણસ કશું બોલી શકતો હોય તો ભાવ બી ડબલ થઈ ગયો અને ઉપરથી સબસિડી જે છે એ સબસિડી બંધ થઈ ગઈ. પેટ્રોલનો ભાવ તમે જુઓ કે આજે આપણા ગુજરાતની અંદર હજુ થોડું સારું છે કે 100ની નજીક પહોંચ્યો છે, પણ રાજસ્થાન અને બીજા રાજ્યોમાં તમે જુઓ તો પેટ્રોલ જે છે એ 100 રૂપિયાની બહાર જે છે એ નીકળી ગયેલું છે. આજે આપણે કોઈ સેફ્ટી નથી. તમે ઘરેથી નીકળો, તમે મોટરસાયકલ ચલાવો છો, તમે બહુ સારી રીતે ચલાવો છો, તમને બહુ સારું ચલાવતા આવડે છે, પણ સામેવાળો પીને ઠોકી નાખે તો આપણે કોઈ સલામતી ખરી? આપણે કોઈ સલામત નથી. આપણે બહુ બધો બીજાને શું કહી શકે, કેમનો પગ તૂટ્યો, તો કે ભાઈ સામેવાળાએ થાળી નાખી, પણ નુકસાન તો આપણને ગયું ને. આ જે સલામતી જે છે એ સલામતી આ જગતના રાજ્યની અંદર નથી. ગમે ત્યારે એક્સિડન્ટ થઈ જાય, બીમારીઓ એ ગમે ત્યારે ફેલાય અને ગમે ત્યારે બીમારીઓ લોકોને લાગી જાય. એટલે અત્યારે શું છે, આ જગતનું રાજ્ય કેવું છે કે જગતના રાજ્યની અંદર અશાંતિ છે. જગતના રાજ્યની અંદર આપણને કશું પણ જે સારું દેખાવું જોઈએ એવું સારું એ કશું દેખાતું નથી. પાછલા દિવસોમાં જો સરકાર કે ભાઈ કોરોનાની બીજી લહેર ચાલે છે અને જે લોકો બીમાર પડે ને લોકો બિચારા દવાખાને ફોન કરે, એમ્બ્યુલન્સનો ફોન કરે, તો એમ્બ્યુલન્સ ના હોય દવાખાને જાય તો કે ભાઈ ગાડી ખાટલો જ નથી, બેડ જ નથી, બાયચાન્સ બેડ મળી જાય તો કે ભાઈ ઓક્સિજન નથી. એવી ભયંકર પાછલા દિવસોની અંદર એ લોકોની એ પરિસ્થિતિ થઈ ગઈ. લોકોએ ઓળખાણો લગાવી, હોસ્પિટલમાં દાખલ થવા માટે પૈસા હોવા છતાં કેટલા લાખો રૂપિયા લોકોએ એ ખર્ચી નાખ્યા, લોકોએ બેડ મેળવ્યો, લોકોએ ઓક્સિજન મેળવ્યો, પૈસા બી ભર્યા અને તો બી ઘરે શું હોય, લાશ આવી. તો પણ ઘરે એ માણસ જે છે એ માણસ એ જીવતો એ ના આવ્યો. કેટલા બધા ખ્રિસ્તીઓ જે છે એ પાછલા દિવસોની અંદર એ લોકો મૃત્યુ પામ્યા. કેટલા સગાઓ તો એવા હતા કે એ લોકો એમના મા બાપની કે ભાઈ બહેનોની લાશ લેવા પણ ના ગયા નથી. આવું હોય તમે તમારે ત્યાં અંતિમ ક્રિયા કરી નાખો, અમને બીક લાગે છે કોરોનાની. કેવું કહેવાય કે આ જગતનું રાજ્ય જે છે ને એ જગતનું રાજ્ય એ તો આવું છે. લોકોએ માસ્ક પહેર્યા, લોકોએ સેનેટાઇઝર લગાવ્યું, લોકો ઘરની અંદર બંધ રહ્યા અને તો પણ એ લોકો મર્યા, તો પણ એ લોકોને કોરોના થઈ ગયો, અને છતાં લોકોને હજુ પણ આ જે જગત જે છે, જગતના વાનાઓ જે છે, જગતનું જે રાજ્ય છે એની અંદર હજુ પણ લોકોનો જીવ છે. માણસ શાંતિથી સમજી શકતો નથી. આ તમે રોડ પર જો કેટલા બધા ગાંડાઓ ફરતા હોય છે, લાંબા લાંબા વાળ, કપડાં ઠેકાણા નહીં, કેટલા દિવસોથી મહિનાઓથી નયાના હોય, જો એક પણ ગાંડાનો કોરોના થયો હોય તો
હા એને કદી માસ્ક જ નથી પહેર્યું. એને સેનિટાઈઝ શું છે એને ખબર જ નથી, નયો નથી માણસ. અને છતાંય એને કોરોના નથી થયો. હવે ખરેખર એ ગાંડો કે માસ્ક પહેરનારા ગાંડા? કેમ કે એ લોકોએ માસ્ક પહેર્યું, સેનિટાઈઝ કર્યું, પછી પણ આ કોરોના ખરેખર છે ને બહુ ભયંકર છે અને બહુ ચાલાક પણ છે અને કોરોના મૂર્ખ પણ છે. કોરોના છે ને એ ખાલી નાક દ્વારા જ અંદર ઘૂસે અને મોં દ્વારા જ અંદર ઘૂસે. આ એની ચાલાકી છે, પણ કાનનો રસ્તો એને ખબર જ નહીં. સરકાર કહે છે માસ્ક પહેરો, મોઢું નાક તમારું ઢંકેલું જોઈએ, કાન ચાલશે. એટલે પેલાને ખબર છે કે અહીંથી મને નહીં જવાય. એટલો મૂર્ખ છે. પાછો નાકમાંથી ઘૂસો ને એટલે નાકમાં 3 દિવસ મહેમાન ગતિ માણે, પછી 3 દિવસ પછી ઉતરીને ગળામાં આવે, પછી ગળામાં બીજા 3 દિવસ મહેમાન ગતિ માણે, અને 6 દિવસ પછી પેલા ફેફસામાં જઈને ફેફસાને ખાવાની શરૂઆત કરે. કેટલા બધા માણસો મૂર્ખા. આવી બધી વાતો માને બધા કે હા ભાઈ આવું થાય છે. એને ખબર છે કે નાક છે એટલે મારે અહીંયાથી જ ઘૂસવાનું, 3 દિવસ રહેવાનું, પછી ગળામાં મારે 3 દિવસ રહેવાનું, પછી જ ફેફસામાં જવાનું અને પછી જ મારે ખાવાનું. કેટલી બધી મૂર્ખતા કે માણસો જે છે એ આવી બધી વાતો જે છે એ આવી બધી વાતો એ લોકો સમજ્યા, એ લોકો માન્યા, એવી વાતો પર એ લોકોએ વિશ્વાસ કર્યો. અને બીજા બધા તો ઠીક, પણ આપણા ખ્રિસ્તીઓ મૃત્યુ પામ્યા, આવી બધી બાબતની અંદર ખ્રિસ્તીઓનો નાશ થયો. એ કેટલી બધી ભયંકરતા છે કે જે લોકોની પાસે જીવતા દેવના વચનો છે અને એ લોકોના જીવનની અંદર આવું બધું થયું. આ છે જગતનું રાજ્ય. જો ઈશ્વરનું રાજ્ય કેવું છે અને જગતનું રાજ્ય કેવું છે, કેટલો બધો આસમાન જમીનનો એ ફરક છે. અને છતાં તમે કોઈને પણ આ જગો બોલ, જવું તારે અત્યારે સ્વર્ગમાં જવું છે, ભૂલથી બી હાની પાડો ના આપે, જીવવા દે ને. એવું કે જીવવા દે ને, એવું ના કે હા હવે મને લઈ જાઓ સ્વર્ગમાં, હવે મારે નથી જીવવું કે છે. પરંતુ બહુ ધ્યાનથી આપણે એ સર્વવચન સમજે કે ઈશ્વર અને બાઇબલ જે છે એ બાઇબલ શું કહે છે. આપણે વાંચીએ યેશાયા પ્રબોધકનું પુસ્તક તેના 53મો અધ્યાય અને તેની 5મી કલમ. હા, 5મી કલમ, યેશાયા 53:5. શું કહે છે? તેના 16 થી, એટલે પ્રભુ શ્રી કૃષ્ણના 16 થી આપણને સાજાપણું મળ્યું છે. બોલા બાઇબલમાં લખેલું છે, હમણાં નવું તો નથી લખ્યું, વર્ષોથી લખેલું છે. કેટલાય લોકો આ કલમો વાંચેલી છે, કેટલા લોકોના ઘરમાં મેં જોયા છે. પેલા એક ફોટા હોય વધસ્તંભે ચડેલા કહેવાતા પ્રભુ ઈસુનો ફોટો હોય અને ત્યાં આગળ આ લખેલું હોય કે તેના ઘાથી તેના 16થી તમે સાજા થઈ ગયા, એમ એવું લખ, સાજા થઈ ગયા છે એવું લખેલું છે. અને તો પણ ખ્રિસ્તીઓ દવાખાને ગયા, પૈસા ખર્ચ્યા અને મૃત્યુ પણ પામ્યા. ફરી આપણે વાંચીએ 1 પિતર તેનો 2જો અધ્યાય અને તેની 24મી કલમ, છેક પાછળ હશે. 1 પિતર 2જો અધ્યાય 24મી કલમ. તેના ઘાવોથી તમે સાજા થયા, એના ઘાથી આપણે સાજા થઈ ગયા. પ્રભુ શ્રી ગાંધી થશે એવું નથી લખ્યું, આપણે સાજા થઈ ગયેલા છે એવું લખેલું છે. બોલો કેટલા લોકોના વચન યાદ, અને છતાં કેટલી આસાનીથી લોકો દવાખાના ભેગા થઈ જાય છે, કેટલી આસાનીથી લોકો દવા કરાવી નાખે છે, કેટલી આસાનીથી લોકો ઓપરેશન કરાવી શકે છે. પરંતુ ઈશ્વરનું વચન તો એવું કહે છે કે મારા ઘાથી તમે સાજા થઈ ગયેલા છો. એ ઈશ્વરનું રાજ્ય છે. પણ જગતનું રાજ્ય શું કહે છે? તમે દવાખાને જાઓ, તમે દાખલ થાઓ, તમે દવાઓ લો, તમે ઓપરેશન કરો, તમે ત્યારે તમે એ સાજા થશો. આ જગતનું રાજ્ય અને ઈશ્વરના રાજ્યની અંદર જે છે એ બહુ ફરક છે. કેટલા લોકો આ વચન વાંચે છે પરંતુ કેટલા એને સમજવાનો પ્રયત્ન કરે છે, કેટલા જણા આ વચન સમજે છે કે પ્રભુ સુખ્રિસ્તના 16થી તમને સાજાપણું મળ્યું. 16નો મતલબ એવો છે કે જ્યારે તમને કોઈ ઘા પડી જાય,
તમને જો વાગે ને પછી મટી જાય ને ત્યારે તેને નિશાન પડી જાય છે. પ્રભુ શ્રી કૃષ્ણને એટલો બધો માર મારવામાં આવેલો અને પછી એના જે નિશાન રહી જાય એની વાત કરે છે. હો પ્રભુ શુંનું તો સર એ 3 દિવસ રહેલું હતું, હવે એ નિશાન કેવો હતા? અને બાઇબલ કે તમે એનાથી સાજા થયા. આપણા માટે, આપણા સાજાપણા માટે પ્રભુ ઈસુએ જબરજસ્ત માર ખાધો, ભયંકર માર ખાધો. અને જ્યારે ખ્રિસ્તીઓ એવું કહે કે ના, ઈશ્વરે ડૉક્ટરોને જ્ઞાન આપેલું છે, આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ, દવા લેવી જોઈએ, કેટલી મૂર્તા. એ લોકોને આ વચન જે છે એ કેમ યાદ નથી આવતું? એ વચન જો એ લોકોને યાદ આવે છે તો એ લોકો સમજતા કેમ નથી? અને એ વચન જે છે એ સમજવાનો પ્રયત્ન કેમ કરતા નથી? પાછલા દિવસો મને બહુ આનંદ થયો કે એદનભાઈને મારા ખ્યાલથી ડાયાબિટીસની દવા છોડીએ લગભગ 11 મહિના થઈ ગયા ને. ગયા વખતે તમે 10 કીધા એટલે આ વખતે 11મો મહિનો હોવો જોઈએ. ગયા મહિને આપણી વાત થઈ થાય 10 મહિના કે તો આ વખતે 11 મહિના હોય. ચલો જે બી પ્લસ માઇનસ હોય, પણ ડાયાબિટીસની દવા વગર માણસ એક દિવસ જીવે? ભૂલથી બી ના જીવે. ના એટલે ડાયાબિટીસ હાઈ થઈ જાય, હાઈ થઈ જાય એટલે એને એ બની શકે કોમામાં જતો રહે, ખલાસ થઈ જાય માણસ. પરંતુ આટલા મહિનાથી એને કોઈ દવા નહીં, પાછા શું ગુમડું થઈ ગયું, એને કોઈ દવા નહીં. મેં તો જોયું નહીં, તમે લોકોએ જોયું કેવું હશે કેવું નહીં, પણ કેટલું અદ્ભુત. તો શું ઈશ્વરે સાજા ના કર્યા? શું ઈશ્વરે અત્યાર સુધી એ સાચવ્યા નહીં? પણ તમે છે ને આ વસ્તુ છે ને બહાર જઈને જે લોકો અવિશ્વાસી છે, અવિશ્વાસ મતલબ ખ્રિસ્તી જ લોકો, અન્ય જાતિના લોકો, એ લોકોને કહેજો આવો ગાઢો થયો બાજુ જા દવા નહીં તો આઈ બનશે એમ જ કહેશે. ભાઈ આવો દુખતું હતું બહુ અને બહુ ભયાનક. તો હું વિચાર કર્યો મારું દુઃખ તો આટલું છે, પ્રભુ છે સોળ ખાધેલા એ કેટલું ભયાનક હશે, વિચાર તો હતો મને. આ જ વસ્તુ જો આપણે બહાર જઈને કહીએ ને તો પ્રભુ ગાંડો જ કે મોટી કરું દેખાય તોય ગાંડો કે બુદ્ધિ નથી જવાનું હોય. આ બીમારી જેવી તેવી છે. એક આંટી એમને ડાયાબિટીસ લગભગ 500 જ રહે, બસ 510 520 530 એટલાની આસપાસ રહે. એ બહેનને વારે ઘડે દાખલ જ કર કરવા પડે. હિન્દુ બહેન હતા, મારે એકવાર ત્યાં પ્રાર્થના કરવા જવાનું થયું. એમને માટે પ્રાર્થના થઈ, પ્રાર્થના થઈ લગભગ 2 મહિના થઈ ગયા. એમને કોઈ જગ્યાએ દવાખાને દાખલ થવાનું ના થયું અને એ તો બધું જ ખાય, કોઈ ચરી નહીં પડવાની કશું, પણ એમને કોઈ પ્રોબ્લેમ જ નહીં. એક દિવસ એમના ઘરે બેઠેલો, મેં કોઈ કામ કરો ને, મેં કહ્યું આમ જરા ડાયાબિટીસ ચેક કરો ને. મેં કહ્યું આપણને ખબર તો પડે કેટલું છે કેટલું નહીં. ડાયાબિટીસ ચેક કરો તો 534 પહેલાં એટલા જ ડાયાબિટીસની અંદર એમને મારે ઘરે એડમિટ. હવે એટલા ડાયાબિટીસમાં બધું ખાઈ પીએ અને કોઈ સમસ્યા જ નહીં. તો આપણાને શું કહેવાનું? આ ઈશ્વરો કયા પ્રકારનું સાજા? પણ નોર્મલ હોય તો આપણે સમજ્યા, પણ આપણા ઈશ્વર છે ને એ કંઈક અલગ પ્રકારનું કામ કરે છે. હા, તો આપણા ઈશ્વરો ચમત્કાર જે છે એ કંઈક અલગ છે. પણ જો આપણે આ વસ્તુ વિશ્વાસમાં જે લોકો નથી પણ છે ખ્રિસ્તી જ, જે લોકો પાસે આ વચન છે એ લોકોને તેમાં જઈને આ વસ્તુ કોણ તો લોકો ગાંડા કહે કે ભાઈ તમે લોકો ગાંડા થઈ ગયેલા છે, આવું બધું ના કરાય, રેગ્યુલર દવા લો નહીં તો કોઈ દિવસ મરી જશો કે છે. એ લોકો આપણને આવું કહે અને આપણે એમને ગાંડો સમજાય. અને આટલું બધું કહું છું કે ભાઈ મને મટી ગયું છે, મને કોઈ પ્રોબ્લેમ નથી, તો એ અમારે જાણે છે છે એવું કેમ કયા કરશું? આપણે એને ગાંડો સમજે કે આને મારી વાત સમજ નથી પડતી. એટલે જગત અને ઈશ્વર, જગતની વાતો અને ઈશ્વરની વાતો કેટલો બધો એ ફરક પડી જાય છે. લોકો જો ઘર બનાવવાના માટે લોકો કેટલા બધા પ્રયત્નો કરે છે. તમારે ઘર બનાવવું હોય એટલે લોન લેવી પડે, તમારી પાસે માણસની પાસે એ પૈસા ના આવે, લોન લેવાના માટે પાછું ઓળખાણ કરાવવી પડે કે ભાઈ જો ભાઈ ફલાણાની ઓળખાણ ઠીકણાની ઓળખાણ આપણે દોડાવી પડે. અને પછી એને કહેવું પડે કે ભાઈ કરી આપો ને સાહેબ, મારી લોન પાસ કરી આપો. એક તો જેટલા પૈસા લેવાના હોય એનાથી ડબલ એને આપવાના હોય. તો માણસ જે છે એ કેટલા બધા એ પ્રયત્નો એ કરતો હોય, પછી ડબલ ભરવાના એટલે ડબલ મજૂરી કરે, ઉપરથી ટેન્શન આવે કે હવે મારે આટલું બધું એ કરવાનું છે. જો કોઈ સાહેબ ના માનતો હોય તો મને 5-50 આપવા, હા ભાઈ સાહેબ હું આપી દઈશ તમને, પણ મારી જે લોન છે એ લોન તો તમે પાસ કરતો. ઈશ્વર કે અને માણસો જે છે એ લોનના ડબલ પૈસા ભરવા માટે પણ તૈયાર થાય. પણ આ પાછલા દિવસોમાં મારા વડોદરાની અંદર એક ભાઈ પોતાનું જ ઘર તોડીને બનાવડાય, પોતાનું જ ઘર, બહુ ધ્યાનથી સમજજો.
અને એક ઘર એમણે બનાવ્યું એમાં એમણે ખર્ચો કર્યો 40 લાખ. 40 લાખની લોન લીધી, 40 લાખનું લગભગ 2 કે 3 માળનું ઘર બાંધી દીધું. ઘર ખરેખર બહુ સુંદર છે, બહુ સરસ બાંધી છે, પણ મોહલ્લામાં ઘર છે. અને મોહલ્લામાં ઘર છે એટલે એમને જો કાર લેવી હોય ને, અને લગભગ છે કાર એમની પાસે, કે એમના ઘર પાસે પાર્ક નથી કરી શકતા, ત્યાં જગ્યા જ નથી, બહુ તો એક જ મોટરસાયકલ મૂકી શકે. તો 40 લાખની લોન લઈને જે માણસે ઘર બાંધ્યું એની પાસે કાર પાર્ક કરવાની જગ્યા તો મૂર્ખ નહીં. શું કામ એવી જગ્યા ઘર બનાવે? પણ કે આ મારા બાપ દાદા એટલે આને તોડીને બનાવ. એટલું ઠીક, પણ 40 લાખની લોન લીધી, એ લોન એમણે 20 વર્ષમાં પૂરી કરવાની છે. અને એક મહિનાનો હપ્તો 50,000 છે. પતિ પત્ની બેવ કમાય છે, 70-80 હજાર કમાય છે, એટલે 50,000 હપ્તો છે. હવે તમે વિચાર કરો કે 50,000નો હપ્તો 20 વર્ષની અંદર એ લોન કેટલી થઈ ગઈ? 1 કરોડ 20 લાખ ભરવાના છે. 40 લાખની જગ્યા પર 1 કરોડ 20 લાખ, આ કેટલી મૂર્ખતા નહીં? પણ છતાં માણસ શું કરે છે, લઈ લે છે. લઈ લે છે એટલું નહીં, એને તો બધા પાછા હોશિયાર કે હા યાર ખોટા ભાડા ભરવાના, અમે આટલું ભાડો તો 2-5 હજાર વધારે, પણ કાલ ઉઠીને ઘર તો આપણું થઈ જાય, આ તો ભાડા ભરે તો બધા પૈસા નાખી જ દેવાના ને. હા પણ જે ઘર તારું નથી, તું એ ઘરમાં રહે છે, તારે ભાડું આપવું જ પડે ને, એમાં કઈ મોટી વસ્તુ છે? હા પેલું ઘર છે 25-30 લાખનું, એમાં તું 5 હજાર આપે છે, એમાં કઈ મોટી વસ્તુ છે? તો તને વાપરવા નથી આપતો, રહેવાને તું એનો માલિક બની તો બિંદાસ સ્થિર છે તું. પણ તું આટલું બધું દેવામાં જઈને તું આ ઘરે તો બધા એને પાછો હોશિયાર સમજે. પણ બાઇબલ અંદર એક વચન લખેલું છે, આપણે વાંચીએ યોહાને લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય, અને વાંચો એની પહેલી ને બીજી કલમ. હા 14મો અધ્યાય, ખાલી બીજી કલમ વાંચો. ચલો પ્રભુ શું કીધું પહેલા? મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા શું છે? ઘણા છે. જો હું ના હોત ને તો હું તમને એવું કહેત કે હું જગા તૈયાર કરવાનો જઉં છું. આજે કેટલા લોકો આવો ઉપદેશ કરે છે કે પ્રભુ જગા તૈયાર કરવાના ગયા છે, એમણે એવું નથી કીધું જગા તૈયાર કરવાની ગયા, એ તો કે છે જ મારા બાપની પાસે પહેલેથી જગ્યા છે. આ વિચાર કરો, આકાશ મારા બાપની પાસે જગ્યા છે, એમની પાસે રહેવાની બહુ જગ્યા છે. જેમ તમે ટ્રેનમાં મુસાફરી કરો તો સીટો તો પહેલેથી છે, પણ તમારે છે ને ટિકિટ એને સીટ કન્ફર્મ કરવી પડે કે ભાઈ ફલાણા નંબરની સીટ મારી, આટલેથી આટલી જગ્યા પર હું સફર કરીશ ત્યાં સુધી એ સીટ મારી, એટલેથી એટલે સુધી જેટલી સફર તમારે કરે ત્યાં સુધી એટલી સીટના માલિક તમે, ત્યાર પછી તમારે સીટ છોડી દેવાની. પણ આકાશાના જેમ આપણે થોડા દિવસ માટે રહેવાનું છે, તે તો અનંતકાળ માટે રહેવાનું છે. એનામાં ત્યાં તમને જે બી ઘર મળે એ કેવું, અનંતકાળ સુધી કોઈ રિનોવેશન નહીં કરવાનું, એમાં 20-25 વર્ષે એમાં કંઈ કાંકરા ખરવા નહીં લાગે, તે કાંકરાવાળું ઘર પણ નહીં હોય, એ કેવા પદાર્થનું બનેલું હશે તો આપણે ત્યાં પહોંચીશું ત્યારે જ આપણને ખબર પડશે. પણ આજે આપ જેવું છે જેની સડકો સોનાની છે, તો વિચાર કરો ઘર સારું બનેલું હશે, એ તો એના કરતાં જોરદાર જ હશે ને. અને પ્રભુ શું કહે છે કે એમાં રહેવાની જગ્યા પુષ્કળ છે, મારા બાપની પાસે બહુ જ જગ્યા છે. મને કહો કે કયા વ્યક્તિએ એ ત્યાં જ ઘર બનાવવાના માટે મહેનત કરી હતી? દુનિયાનું ઘર જે 20-25 વર્ષ પછી લોન જ્યારે એને પૂરી થાય ને ત્યાં તો ફરી રિનોવેશન કરવાનું થઈ ગયું હોય, એટલે ફરી પાછું રિનોવેશન માટે લોન લે, એ મરી જાય ને ત્યાં સુધી એમાંથી બહાર જ ના આવે. એના માટે આટલી બધી મહેનત કરે છે માણસ. પણ એને આ વચન કદી ખબર પડી કે ઈશ્વર તો કહે મારી પાસે જગ્યા છે જ, મારી પાસે તમારા માટે ઘર છે, તમારે ખાલી આઈને લઈ લેવાનું છે. કેટલા જણે એ ઘર બનાવવાના માટે કે ઘર કન્ફર્મ કરવાના માટે પ્રભુ મારું ઘર રાખજો, શું કરો છો બોલો, એ મને કહો. જ્યારે દુનિયા પર ઘર બાંધવાના માટે પ્રયત્નો કરે છે ને, કેટલા બધા આટા ફેરા, કઈ કઈ દોડવું પડે, બારડોલી જવું પડે, વડોદરા આવવું પડે. ચલો આ તો એક વાત છે, પણ કહેવાનો મતલબ કે માણસ આ પૃથ્વી પર ઘર બનાવવાના માટે કેટલું બધું કરે છે. જ્યારે ઈશ્વર સામેથી કહે છે આપણને, અહીં તો કોઈ આપણને આપવા તૈયાર નથી, તમારે ઓળખાણ લગાવવી પડે, લાંચ રિશ્વત આપવી પડે, ડબલ તિબ્બલ પૈસા તમારે ખર્ચવા પડે, ત્યારે તમે માંડ માલિક બનો અને એ માલિક બનીને તમારા બાળકો કદાચ આનંદથી રહેતા હોય. પણ બાય ચાન્સ બહારનું કોઈ છોકરો એને દીવાલ પર ખાલી એમ લીટો બી પડે ને, ત્યારે તમારા હૃદય પર લીટો પડે, અલા ભાઈ કેમની દિવાલ બનાવી છે મને ખબર, બુલાબીની પેલાને. હા પણ ત્યારે ઈશ્વર શું કહે છે કે
કે મેં તો તમારા માટે જગ્યા ઓલરેડી તૈયાર રાખેલ છે, તમે ખાલી રિઝર્વ કરાવી દો કે ભાઈ પ્રભુ આ ઘર મારું, બસ એના માટે કોણ જાય છે? આ વચન ખબર પડે જ કોઈને કે ચલો મારે અહીંયા જવું જોઈએ અને મારે આ કામ જે છે એ કામ હું કરી નાખું, સ્વર્ગમાં જવા માટે કોઈ મહેનત નહીં. ઈશ્વરને સામેથી કહું મારી પાસે છે જગ્યા, ત્યારે એ જગ્યા ભરવાના માટે કોઈ તૈયાર નથી ને પ્રભુ પાસે જવાના માટે એ કોઈ તૈયાર નથી. હમણાં એક બહેનના ઘરે હું જવાનું એટલા માટે થયું કે પતિ પત્નીને ઝઘડો થઈ ગયો, આ ઝઘડો થઈ ગયો હું ત્યાં બેઠો એટલે પેલી બેન કે મને કહે ચલી ભાઈ પૂછી જુઓ એમને કે છે 5 વર્ષથી જો મને કપડું પણ લઈ આપ્યું હોય કહે છે. હવે એમના પત્ની સામે કીધું બની શકે સાચા હશે બેન કે 5 વર્ષથી કપડું એમને નથી લઈ આપ્યું, એનું કુટુંબ ઓળખું છે એટલે મને ખ્યાલ છે કદાચ એ ભાઈ છે જેવો કદાચ કર્યું હશે એને નહીં લઈ આપ્યું કપડું. પણ બેને તમે સારા સારા જ કપડામાં જોયા છે, ભલે એમના પતિએ નથી લઈ આપ્યું, કદાચ બીજી રીતે પોતે મહેનત કરીને કે ગમે તે કરીને કે એમના સગાઓ પાસેથી ગમે તે રીતે, પણ એમની પાસે કપડાં તમે સારા જ જોયેલા છે, સારા જ કપડાં પહેરીને ફરતા મેં એમને જોયેલા છે. ભલે 5 વર્ષથી એમના પતિએ કપડું નથી લઈ આપ્યું પણ તોય એમની પાસે કપડાં છે અને ઢગલો છે, એમણે કપડાંની વ્યવસ્થા કરી છે. મને એ પણ ખબર છે કે બેન નથી કમાતા, એમને કોઈ કમાડે નથી, તો ચલો એમણે કદાચ કોઈ બીજાને કીધા હશે, કોઈ સગાને કીધા હશે કે ભાઈ મને કપડાં આપજો, કે પછી ગમે તે રીતે એમણે કપડાંની વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા તો એ કરેલી જ છે. અને આજે તમે જો કોણ કપડાં વગરનું છે, કોઈ કપડાં વગરનું, કપડાં માટે લોકો કેટલો ખર્ચો કરે છે અને એ બી કેવા કપડાં માટે, કેટલા તો ફાટેલા કપડાં માટે મહેનત કરે છે. એવા જીન્સ નીકળેલા છે ને કે ફાટેલા તૂટેલા, આપણને એવું લાગે ભાઈ કંઈ એક્સિડન્ટ ના થયો હોય, આનો હાફ આમ ઢસડા. જાણે એક્સિડન્ટ થયો ગયો, માણસ ઢસડાઈ ગયો અને એકદમ ફાટેલા કપડાંમાં ઊભું થાય, એના માટે નવા પેન્ટના પૈસા ખર્ચવા રાખે. કેટલા લેડીઝ ટોપ આવે એંગાળીથી ફાટલું થાય, કદાચ એના અડધા પૈસા લેતો હતો એ સારું, પછી હું ઘર જઈને સીવીને પહેરીશ, તમે અડધા પૈસામાં આપતા હતા પણ પાછું આમાં તો ખુશ થઈને લેવા આવે. હવે આની માટે લોકો મહેનત કરે છે આવા કપડાં માટે, ભલે એમને કદાચ કોઈ લઈ આપનાર છે કે નથી, તહેવારના માટે અલગ કપડાં, તો લગ્ન માટે પાછા હા લગ્નમાં અમારે આવા પહેરવાના, લગ્નના પાસે સ્પેશિયલ કપડાં હોય, પાર્ટીના કપડાં અલગ હોય, જેનું લગ્ન હોય એના તો વળી પાસે બિલકુલ અલગ કપડાં હોય. ઘણી વખત હું જોઉં છું કે પુરુષો તો ઠીક છે એટલે પુરુષોના વખાણ નથી કરતો, પણ એ લોકોને પેલો સૂટ પહેરવાનો ને લગ્નમાં તો એ તો ફરી બી કામ લાગી જાય, પણ જે સ્ત્રી જે લગ્નમાં તૈયાર થઈને કપડું પહેરે ફરી કદી બી એના કામમાં નથી આવતું, કદી પણ નહીં આવે. તો બી એને ગમે એટલું સમજાવો ને એક જ વખત લગ્ન કરવાનું છે, તો ભાઈ લગ્ન એક જ વખત કહો તારે કેટલી વખત કરવું છે, એટલે કે એક જ વખત કરવાનું છે, એટલે એક જ વખત કરવાનું એટલે જ કહે છે કે ચલાવી લે, વારે ઘડે કરાવો તો તને કામ લાગે, બરાબર 20-25 વખત કરો તો કામ લાગે તને વારે ઘડે પહેરવા માટે, પણ તારે એક જ વખત કરવાનું, તું બીજો વખત નથી કરવાનું તો કોઈ સસ્તું રાખ ને, 500 હજારનું લઈ લે, આ તો 15-15 હજાર 20-20 હજારનું, એના માટે કેટલા ધક્કા ખાવાના. અને છતાં માણસો આ બધું જે છે કરતા હોય છે, પરંતુ પ્રેક્ટિકલના પુસ્તકમાં એવું લખેલું છે તેને 19મો અધ્યાય તેને 8મી કલમ, હા પ્રેક્ટિકલ 19 અને 8, ઓગણીસમો અધ્યાય 8મી કલમ, બાઇબલ કહે છે કે ઈશ્વરે આપણને બારીક સણનું વસ્ત્ર સામેથી આપેલો તમારે પહેરો, અને એ શું છે? આજ્ઞા પાલન. ઈશ્વર આપણી પાસેથી આજ્ઞા પાલન થાય છે અને એ આજ્ઞા પાલન સામેથી આપણને આપે છે, તમે આજ્ઞા પાળી શકો એના માટે, આપણે આજ્ઞા પાલન નથી કરી શકતા એટલે ઈશ્વર એમનો આત્મા આપણને આપે છે કે આત્માથી આપણે આજ્ઞા પાલન કરી શકીએ. આપણે એક આકાશના રાજ્યનું એક દ્રષ્ટાંત પ્રભુ વિશે આપેલું કે એક માણસ રાજા હતો, એણે પોતાના દીકરાનું લગ્ન જમા રાખ્યું અને બહુ લોકો ગયા ત્યાં લગ્નમાં, પણ એક માણસ એવો હતો જે કપડાં પહેર્યા વગર આવેલો, એને કાઢી મૂક્યો. એ આ સૂચવે છે કે કપડું એટલે આજ્ઞા પાલન. એ ઈશ્વર પોતે તમને સામે જ આપેલો, હું તમને મારો આત્મા આપું, પવિત્ર આત્મા પ્રાપ્ત કરો, તમે સંસારમાં નથી ચાલી શકતા,
તમે આત્મિકતામાં જીવન નથી જીવી શકતા, તો લો હું તમને કપડું આપું છું, લો હું તમને મારો આત્મા આપું છું, લો તમને મારો સામર્થ્ય આપું, તમે આ કપડાં પહેરો. તમે જો આદમને હવા નગ્ન અવસ્થામાં હતા પણ પ્રભુ ઈસુ પાસે આવતા બીતા હતા, લોકો નતા બીતા, પણ પાપ આવ્યું ત્યારે સમ થયા ને. એટલે નગ્નતા તો પાપ છે, પાપ હોય ત્યારે માણસને ખબર પડે આની સામે ના જવાય. સ્કૂલની અંદર ભણતો વિદ્યાર્થી જો એણે હોમવર્ક ના કર્યું તો ટીચર સામે જતા બીવે, પણ હોમવર્ક કર્યો તો ટીચરથી બીવાનું નહીં. માણસે આજ્ઞા પાલન કર્યું તો ઈશ્વર સામે જતા બીવે. એટલે પાપ જે છે ને નગ્નતા દેખાડે છે. તમે કોઈ માણસનું ભૂંડું કર્યું હોય ને તો તમે એની સામે છે ને આંખથી આંખ મિલાન નહીં જોઈ શકો. કપટ કર્યું હશે તો, તમે કોઈના ઘરમાં ચોરી કરી હોય તો તમે એના ઘરમાં ના જઈ શકો. પણ આપણે કશું નથી કર્યું તો આપણે ક્યાં શાંતિથી બેસી શકીએ? તો પ્રભુ કહે છે તમે તો મારું ભૂંડું જ કર્યું છે, તમે મારા રાજ્યમાં તમે ચાલ્યા જ નથી, મારા માર્ગ તમે પાડ્યા જ નથી, મારી આજ્ઞાઓ પાડી નથી, પણ તમે પાડો એટલા માટે હું તમને સામેથી મારો આત્મા આપું છું, લો આ પહેરો. તો માણસ એના માટે નહીં આ જગતના કપડાં માટે દોડાદોડ કરે છે, ફાટેલા તૂટેલા કપડાં માટે ધંધો મહેનત કરે છે. એ તો કેટલી મહેનત કરીને કેટલા પૈસા ખર્ચી ને આ કપડાં માટે એ ભાગે છે, પણ જે પ્રભુ કપડું આપે છે એના માટે માણસ કેટલી મહેનત કરે છે. જે પ્રભુ આપણને કપડું આપે છે, જે આજ્ઞા પાલન આપે છે, એના માટે આ જે માણસો જે છે એ માણસ એ કંઈ કરતા નથી. આ તમે લોકો જો કે લોકો કેટલો સાજ શણગાર કરે છે, પાવડર લગાવે, હું ખાલી સ્ત્રીની વાત નથી કરતો, પુરુષ પણ આવે, ગયા પાવડર લગાવે, લિપસ્ટિક લગાવે, ઇયરિંગો પહેરે, ગળામાં ચેન પહેરે, હાથમાં પહેરે, દરેક જગ્યા પર પહેરે, અલગ અલગ જાતનો મેકઅપ હોય, ફલાણું હોય, ઠીકણું હોય, શાના માટે? કે બસ સારા લાગે એના માટે. માથાના વાળ હંમેશા કાળા કરે, અમુક ઉંમર થઈ જાય એટલે વાળ કેવા થવા લાગે, સફેદ થવા લાગે, અને સફેદ થવા લાગે એટલે એ નથી દેખાય, એ નથી ગમતા સફેદ વાળ. પણ મોડા પર એમ કહ્યું ભાઈ તારું મોડું કાળું કરતો, તો કે ના એ ના થાય, વાળ કાળા જ કરવાના, વાળમાં સફેદ કલર કરો ના ભાઈ મારે ગળું દેખાવું છે. ઓ તમે જોજો, તમારે બહાર તમને જોવા મળશે, એવા લોકો જોવા મળશે ને કે ઘણી વખત રોડ ક્રોસ કરવો હોય ને તો એ કોઈ ચલાય જ નહીં, પણ ખાલી માથામ જો તો વાળ બિલકુલ કાળા, બસ તારે ચલાતું જ નહીં. હા તો માણસે ખબર તો પડી જાય ને કે ભલે વાળ કાળા છે પણ ઉંમર કંઈ છુપાય છે. જેને લોકો આંટી કહેતા હોય એને વાળ કરી વાળ કાળા કરીને કહેતા, એને એવું કહી દીધી તો એ આંટી જ કહેવાય ને, એનો મતલબ એને ખબર પડે જ છે કે આની ઉંમર છે જ, ભલે વાળ કાળા કર્યા છે, ઉંમર છે જ. બહુ ધ્યાનથી સમજજો. તો માણસો જે છે આજે સારા દેખાડવાના માટે પોતાના સાજ શણગારના માટે આટલું બધું કરે છે. અહીંયા આંખણી ઉપર જે ભ્રમર આવે છે એ ભ્રમર એટલા માટે આપેલી છે કે તમે કદી વરસાદમાં હો ને તો એ પાણી તમારા આંખમાં ના જાય, કે પછી તમને કદાચ પરસો થાય તો તમારી આંખમાં ના ઉતરી આવે, એ આપણી સેફટી માટે છે. તો લોકો એને બી આકાર આપે, બરાબર અડધો આમ આકાર આપે, અને એના માટે કોઈક દોરો આવે સ્પેશિયલ, એને આંટીવાળે રિસ્ટોર ખેંચી કાઢે દુખે, પણ લોકો તોય કરે. પછી પેલું આટલું નાનું ચીપિયા જેવું આવે છે, દાદા ખરેખર હા, એટલે સમજો આજનું વચન ઈશ્વર તમને શું કહેવા માંગે છે. એક એક વાળ કરે દુંદાસ છે ખેંચી કાઢે, અને એમાં ખરેખર અને આવું તો પાછું અઠવાડિયે અઠવાડિયે ચાલે, એ પેલું તો ફરી પાછું બહાર આવી જાય. દુઃખી થઈ થઈને આ કામ કરવાના શાના માટે? કે ભાઈ આપણે સુંદર દેખાય. બહુ ધ્યાનથી સમજો, માણસની ઉંમર તમે ગમે એટલો મેકઅપ કરો ને એને ખબર, લોકોને ખબર પડે જ છે કે આની ઉંમર આટલી થઈ, કદાચ બે પાંચ વર્ષ આમ તેમ લાગે, પણ એવું નથી કે લોકોને એ ખબર નથી પડતી. એટલે માણસ ગમે એટલા સારા દેખાડવાનો પ્રયત્ન કરે તો કંઈ થતું નથી. એક જણો તો પેલી કંપનીમાં લાગેલો ને, પેલા ઘરે ઘરે જઈને વોશિંગ પાવડર વેચવાનો હતો. તમે જોજો ફેરિયાનો મોટા ભાગે લોકો શું હોય, ચલ નીકળો નીકળો એમ જ કરતા હોય, કેમ કે એની પર કોઈને વિશ્વાસ નહીં. તો દુકાનદાર હોય તો વિશ્વાસ આવે કે ભાઈ આ દુકાન લઈને બેઠેલો છે ને, એટલે આ કંઈ ભાગવાનો છે. એટલે પેલા ફેરિયા પાસે લોકો લેતા એ કરે. તો એક જણાને ભણેલો નહીં બિચારો વધારે, એટલે આવી જોબ મળેલી, એણે મિત્રને પૂછ્યા શું કરું કે જા વોશિંગ માટે આ વોશિંગ પાવડર વેચવા માટે, તો કશું નહીં કહે છે, તારે એપાર્ટમેન્ટમાં જવાનું કહે છે, બપોરે જવાનું, ઘર હોય ને ત્યાં જઈને તારે ઘંટડી વગાડવાની. એટલે એક મહિલા દરવાજો ખોલશે, તો કે આમાં કઈ મોટી વાત છે કે બપોરે મહિલા જ ઘરે હોય ને કહેતો ખોલશે.
તારે ખાલી મહિના મહિલાને એટલું જ કહેવાય, બેબી તારા મમ્મીને બોલાવીને કે છે, ખાલી આટલું કહે, જો વોશિંગ પાવડર ના આવી જાય તો ખુશ થઈ જાય. બેબી કીધું મને એટલે મારી ઉંમર નહીં લાગતી, મમ્મીને બોલાવાનું એટલે મમ્મી ના બોલાય, લાય ભાઈ પાવડર કેટલા નથી લે ભાઈ. પણ એને શીખવાનારને ખબર છે કે પેલી બેબી નથી, એ માં જ છે, એને ઉંમર જ છે. ભલે ને વાળ કાળા કર્યા હોય કે મેકઅપ કરેલો કે ગમે તે કરેલો છે, એ ટૂંકમાં માણસો જે છે એ હંમેશા એ ઓળખાઈ આવે છે. પરંતુ ગલાતીના પત્રમાં એવું લખેલું છે, ગલાતીઓનો પત્ર એનો 5મો અધ્યાય અને તેની 22 અને 23મી કલમ, ગલાતી 5:22-23 કલમ. પણ પવિત્ર આત્માનું દાન અને ફળ, પવિત્ર આત્માનું ફળ, હા પણ પવિત્ર આત્માનું ફળ, પ્રેમ, પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે. નમ્રતા તથા સંયમ છે. કોઈ ગણો છો કેટલા થયા? 9 થયા. બરાબર છે કે નહીં જોઈ લો એકવાર. બરાબર, પવિત્ર આત્માના 9 ફળ અહીં લખેલા છે. બરાબર, એક જમાનામાં શેતાન જે છે ને, શેતાન ત્યાં 9 ફળથી ભરપૂર હતો, ઈશ્વરને પવિત્ર બનાવેલો હતો. અને વાંચો તમે હચકેલું પુસ્તક તેનો 28મો અધ્યાય 13મી કલમ, હચકેલ 28, યશાયા, યર્મિયા, પછી હચકેલ 28મો અધ્યાય, હા, અને ત્યાં શેતાન વિશે લખેલું છે, 13મી કલમ વાંચો. આભૂષિત એટલે કે જેને આભૂષણો એટલે કે ઘરેણા પહેર્યા છે, ઘરેણા જેણે પહેરેલા છે એને આભૂષિત કહેવાય. કે આ વ્યક્તિ આભૂષિત એટલે કે ઘરેણા બધા પહેરેલા છે. હવે અહીં ગાળી શેતાનની વાત થઈ રહી છે. તું તો કે પહેલાં દેવની એદનવાડીમાં હતો, તને ત્યાં રાખવામાં આવેલો, અને તે આટલા આટલા ઘરેણા પહેરેલા હતા. હવે એના ઘરેણા ગણી જોવો, જો કેટલા છે. પહેલું લગભગ માણેક છે, હા ગણો છે ને, કેટલા છે જોશી બોલે, જણ ગણે. એક, આ કોઈ શેતાન કઈ ઘરણા નતા પહેર્યા, પણ પવિત્ર આત્માના જે 9 ફળ છે ને, એ 9 ફળને ઘરણા સાથે સરખાવવામાં આવે છે. એટલે પવિત્ર આત્માના ફળ એ ખરેખર ઘરણા છે, એ આપણા માટે ઘરણા સમાન. આ ઘરણાથી શેતાન જે છે એ ભરપૂર હતો. શેતાન બન્યા પહેલા જ્યારે પવિત્ર હતો ત્યારે એણે પવિત્ર આત્માના 9 ફળ એના પાસે હતા, એનાથી એ ભરપૂર હતો. પણ જેવા 9 ફળ ગયા તે શું બની ગયો? શેતાન બની ગયો. અમને એ કહો કે આ 9 ફળ કોના છે? ના હોય તેને શું કહેવાય? શેતાન. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. જ્યાં સુધી આ 9 ફળ એ શેતાનમાં હતા ત્યાં સુધી પવિત્ર હતો. જેવું એણે ગુમાવ્યું ને એને શેતાન કહેવામાં આવે. આપણે એક આભૂષણ છે અને એટલે બાઇબલનું વચન એવું કહે છે, 1 તિમોથી તેનો 2જો અધ્યાય અને 9મી કલમ વાંચો તો, 1 તિમોથી 2જો અધ્યાય 9મી કલમ, શું કહે છે કે તમે આ રીતે ના શણગારો, પણ શરૂઆત કરો ફરી એક વાર 9મી કલમ. એમ સ્ત્રીઓ પણ મર્યાદા તથા ગાંભીર્ય રાખીને શોભતા વસ્ત્રથી પોતાને શણગારે, શોભતા વસ્ત્રથી પોતાને શણગારે.
આ શોભતા વસ્ત્ર એ પવિત્ર આત્માના નવું ફળ છે, એ શોભે ખરેખર શોભે. તમે જો કોઈ સ્ત્રી બહુ સુંદર હોય, આમાં પુરુષની પણ વાત આવી, બહુ સુંદર દેખાતી હોય, પરંતુ એના મોડામાંથી હંમેશા કજ્જો કંકાસ નીકળતો હોય અને ઘરવાળા શું કે કંટાળે તેનાથી, ભાઈ બહુ સુંદર છે તો રાખી મૂકવાના છે, ના ભાઈ ભલે તું ગાળો બોલ વાંધો નહીં પણ સુંદર છે તો બેસ. એટલે આ મોડું છે ને, મોડું એ છે ને દુકાન જેવું છે, દુકાનના તાળા જેવું. એ તાળું ખોલે ને ત્યારે ખબર પડે કે અંદર સોનું છે કે કોલસો છે, દુકાન સાની છે ત્યારે ખબર પડે. એટલે માણસ મોડું ખોલે, દેખાવમાં તો ઘણા બધા સુંદર હોય પણ મોડું ખોલે ત્યારે ખબર પડે કે ભાઈ આ કેવો વ્યક્તિ છે. તો અંદર એના એનામાં પવિત્ર આત્માના ફળ હોથી શણગારેલો, તો એનામાંથી તો પ્રેમ નીકળશે, આનંદ નીકળશે, હા શાંતિ નીકળશે. ફરી વાંચો પહેલો પિત્ત ત્રીજો અધ્યાય ત્રીજી કલમ, આજે જો આના માટે લોકો કેટલી બધી મહેનત કરે છે, આઈબ્રો માટે, મહેંદી માટે, વાળ કાળા કરવાના માટે, પાવડરને માટે, લિપસ્ટિકને માટે માણસ કેટલી બધી મહેનત કરે છે. આમ તો હું બધાને શિક્ષણ આપું ને એટલે બધાને ખબર જ છે કે સ્ટેનલી પરનું શિક્ષણ કેવું હોય. એટલે જ્યારે બી કોઈના પણ ઘરે મીટ્યું તો બસ સીધા સિમ્પલ જ હોય, પણ ફેસબુક પર બધા દેખાય એ લોકો ભૂલી જાય કે સ્ટેનલી ભાઈ બી જુએ જ કોઈ દિવસ. મોટા દેખાય ને ખબર પડે, હા ઘરે જ ઊંચી અલગ છે ને અહીં ગાડી અલગ છે. એટલે ધ્યાનથી સમજો, ઈશ્વર શું કહે છે, કયો શણગાર, તો કે નમ્ર અને દીન આત્માનો શણગાર, એટલે કે પવિત્ર આત્માનો શણગાર કરો. પેલા માટે આપણે કેટલી મહેનત કરી છે અને પછી બી શું થાય છે, કંઈ થાય છે. એક જાણી તો શહેરોમાં ઉઠીને મોડું ધોયા કરી સીધી મેકઅપ કરવા માટે બેઠી, મોડું બી નહોતું ધોયું, બ્રશ બી નહોતું કર્યું, એનો પત્તે ગાંડી થઈ છે, મોં બહુ તો ધોકે છે. અરે કહે છે કે પેલું ફેસલોક માર્યું છે ને, કહે છે મોબાઈલમાં તો ખૂલતું નહીં, કહે છે મેકઅપ કરીને કરેલું, પણ મેકઅપ કરે પણ મોબાઈલ પડતો તો કાંઈ જ છે કે બીજી છે, લોક જ નહોતું ખૂલતું. એટલે એમાં તમે ગમે એટલું કરો, રાત્રે નું ખાઈ જાય, બીજા દિવસે ફરી પાછું વાપરવાનું, પૈસા ખર્ચવાના એની પાછળ. પવિત્ર આત્મા એકવાર આવે ને એ તમને છોડીને જવા માટે તૈયાર નથી, એ તમે કાઢી મૂકો વસ્તુ અલગ છે, પણ એ પોતે જવા માટે તૈયાર નથી. એમના ઘરેણા, એમનો શણગાર એ તમારી પાસે આનંદ કાળ સુધી રહેશે. એના માટે કોઈ કશું કરશે કે લાવો આને પ્રાપ્ત કરી લઈએ, લાવો આનાથી આપણે રહે. પેલા માટે કેટલું બધું માણસો કરે છે. આ જગત અને ઈશ્વર આ બેની વચ્ચે બહુ ફરક છે. આજે લોકો જગતની માટે બહુ મહેનત કરે છે, પરંતુ જ્યારે એ પવિત્ર આત્માના ફળ નહોતા ત્યારે એ પવિત્ર વ્યક્તિને શેતાન કહેવામાં આવ્યો. અને માટે જેની પાસે પવિત્ર આત્માના ફળ નથી ને, એનામાં અને શેતાનમાં ખરેખર કોઈ ફરક નથી. અને ઈશ્વર એવું ચાહતા નથી કે આપણે એ શેતાન જેવા એ બની. જે આપણે ઘણી બધી વાતો જોઈ, આ બધી વાતો બે વસ્તુ દેખાડે છે, એક દૈહિક બાબત અને એક આત્મિક બાબત. દૈહિક બાબતના માટે મહેનત કરવામાં આવે છે, પરંતુ આત્મિક બાબતને માટે કંઈ જ નહીં. બીજી દ્રષ્ટિએ જોઈએ તો પેલું જગતનું રાજ્ય છે કે જેમાં રહેવાના માટે તમારે મહેનત કરવી પડે છે, મુશ્કેલીઓ ઉઠાવવી પડે, તકલીફો છે. જ્યારે આકાશનું રાજ્ય જે છે એના માટે કશું નથી. પણ તમે બેઉમાં જુઓ કે અને કદી આ બધી વાતો જે છે હું તો કહું છું મારા ગયા પછી બે બાજુ લખજો, એક બાજુ દૈહિક બાબતો કે જગતના રાજ્યની બાબતો, બીજી બાજુ આત્મિક બાબતો. અને તમે જોજો કઈ બાબત માટે તમે રોજ રોજ મહેનત કરો છો અને કઈ બાબત માટે તમે મહેનત ઓછી કરો છો, અને ત્યારે આત્મિકતાનું જે પરડું છે ને એ હંમેશા ઉપર રહેશે. કારણ કે પેલામાં જ આપણે વધારે મહેનત, આખું નીચે તો બહી જાય, પણ આપણે આત્માના માટે, દેવના રાજ્યના માટે, સ્વર્ગમાં જવાના માટે આપણે આટલું બધું નથી કરતા જેટલું આ સંસારમાં બની રહેવાના માટે આપણે કરીએ છીએ, એટલું આપણે ઈશ્વરના રાજ્યમાં જવાના માટે આપણે કરતા નથી.
અમે દર મહિને આવ્યા છે કે આવતીકાલે મારે બહાર જવાનું થયું એટલે મેં ચલો આ દિવસ ગોઠવી દીધો આગલો દિવસ, પણ આપણો દિવસ ઠીક છે કે દર મહિનાના બીજા બુધવારે. પણ હું કહું કે કેટલાને એવું વિચાર આવ્યો કે ચલો સ્ટેનલીભાઈ મહિનામાં એકવાર આવે છે તો આપણે પણ હાથમાં વધો, હમણાં એક વખત આપણે બી તો જઈએ, ચલો આપણે બી તો પૈસા ખર્ચી નાખીએ એકવાર, આપણે બી તો ત્યાં જઈને રહીએ. કેમ કે આ તો શું છે કે આપણને મળી રહ્યું છે તો આપણે એનો ફાયદો ઉઠાવી રહ્યા છે, સારું છે. જે લોકો નથી ઉઠાવતા એના કરતા સારું કરે, પણ આપણને મહેનત કરવાનું કેટલું મન થયું. આ તો કોઈ ગાય નહીં મહેનત કરીને જાય છે, પણ આપણને મહેનત કરવાનું કેટલું મન થયું. એટલે ખાલી હું એ કહેવા માગું છું કે આપણે જાણીએ અજાણીએ મહેનત છે ને જગત માટે જ કરીએ છીએ, આપણે જગતમાં જ રહેવાના માટે કરીએ છીએ, સંસારમાં જ રહેવાના માટે કરીએ છીએ, પરંતુ ઈશ્વરને માટે કે આપણા આકાશના રાજ્યને માટે આપણે જે ખરી મહેનત જે છે એ કરતા નથી. તમને જો કદાચ કોઈ માંદગી લાગી ગઈ તો તમે કરો છો એના માટે પ્રયત્ન. ભલે હું તો કહું છું કે ચલો યદનભાઈ દવા નથી કરાતા, બહુ સારી વસ્તુ છે, બીજા જે લોકો દવા નથી કરાતા બહુ સારી વસ્તુ, તમે પ્રાર્થના કરો છો બહુ સારી વસ્તુ છે, તમે સતત પ્રાર્થના કરો છો એના માટે ઉપવાસ કરો છો બહુ સારી વાત છે, પણ જે આત્મા કમજોર પડી ગયેલો છે બીમાર પડેલો છે એના માટે આપણે શું કર્યું, એના માટે આપણે કેટલી પ્રાર્થનાઓ કરી, એના માટે કેટલું આપણે ઈશ્વર પાસે ગયા કે આત્મા પણ એ તો બીમાર પડેલો છે, એ તો વર્ષોથી એ કમજોર હાલતમાં છે, કંઈક એને વર્ષોથી એને ખાવા પીવા મળ્યું જ નથી, તો આપણે એ આત્માના સાજાપણા માટે આપણે કેટલું કર્યું. અને તમારો આત્મા બીમાર છે કે સાજો એને જો ચેક કરો તો આપણે કલમ જોઈએ, માર્કની લખેલી સુવાર્તા 16:17-18 ની કલમ. વિશ્વાસ કરનારાઓને હાથે આવા ચમત્કારો થશે, માટે થશે, મારે નામે તેઓ ભૂતો કાઢશે, નવી બોલીઓ બોલશે, સર્પોને ઉઠાવી લેશે, અને જો તેઓ કઈ પ્રાણઘાતક વસ્તુ પીએ તો તેઓને કઈ પણ ઈજા થશે નહીં, તેઓ માંડાઓ પર હાથ મૂકશે એટલે તેઓ સાજા થશે. શું કહે છે બાઇબલનું વચન કે વિશ્વાસ કરનારાના હાથે આવા ચમત્કારો થશે. એવું નથી લખ્યું કે ઈશ્વર જેને દાન આપશે એનાથી આવા કામ થશે, ઈશ્વર જેને પસંદ કરશે એનાથી આવા કામ થશે, ઈશ્વર જેને તેડશે એનાથી આવા કામ થશે, પણ શું લખેલું છે વિશ્વાસ કરનારાના હાથે આવા ચમત્કારો થશે. શું આ થાય છે? જો આ ના થતું હોય એનો મતલબ ભલે તમે વિશ્વાસની વાત કરતા હોય પણ આત્મા નબળો છે, આત્મા કમજોર છે. જો આ વસ્તુ આ બાબત ભૂતો નથી નીકળતા, સાપોને ઉઠાઈ નથી શકતા, બીમારો પર હાથ મૂકો તો એ સાજો નથી થઈ શકતો, તો એનો મતલબ એવો થયો તમારો આત્મા કમજોર પડી ગયો છે. એને ખરેખર ખોરાકની પુષ્કળ જરૂર છે, એને આગળ વધવાની પુષ્કળ જરૂર છે, એના માટે પ્રાર્થનાની પુષ્કળ જરૂર છે. કેટલા લોકો આ કમજોર આત્મા છે એના માટે એ પ્રાર્થના કરે છે, કેટલા લોકોએ એના માટે મહેનત કરી, કેટલા લોકો બીજાને કહે છે કે મારા આત્માના માટે પ્રાર્થના કરો સરનું જે થવાનું થાય. આપણે જેટલું કરીએ છીએ એ મોટા ભાગનું આપણે શરીરના માટે કરીએ છીએ, આ સંસારમાં રહેવાના માટે કરીએ છીએ, પણ આત્મા માટે કેટલું ઓછું, આ શરીરના કપડા માટે કેટલી મહેનત કરે છે. પણ જે પ્રતિક્રમ 19:8 વાંચ્યું એ આજ્ઞા પાલન માટે ઈશ્વર આપણે જે વસ્ત્ર આપે છે એ વસ્ત્ર માટે આપણે કેટલી મહેનત કરી, આ શરીરના શણગાર માટે આપણે કેટલું બધું કરે છે, પરંતુ આત્માના શણગાર માટે પવિત્ર આત્માના ફળ માટે આપણે કેટલી મહેનત કરીએ છીએ. આજે આપણે જે વચન વાંચેલું બુદ્ધાંતથી સમજો, અને વચન હતું હિબ્રુનો પત્ર તેનો 11 અધ્યાય, અને આપણે વાંચેલી હતી તેની 13-16 કલમો, અને જો તમે એની 9મી કલમથી વાંચશો તો ત્યાં ઇબ્રાહિમ વિશે બધું લખવામાં આવ્યું છે, ઇબ્રાહિમ, ઈસાક અને યાકુબ વિશે લખવામાં આવ્યું છે. અને એ લોકોને ઈશ્વરે એવું કીધેલું હતું કે તમે તમારો દેશ છોડી દો, તમે તમારા બાપનું ઘર છોડી દો અને જે દેશ હું દેખાડું તેમાં જાઓ. અને ઇબ્રાહિમ એ વાત સાંભળીને પ્રભુની પાછળ નીકળી ગયા, અને એની પાસે એટલા બધા પૈસા હતા, ઇબ્રાહિમ પાસે, ઈસાક પાસે, યાકુબ પાસે, પરંતુ એ લોકો કદી પોતાના માટે ઘર નથી બાંધ્યું. કેમ નહીં બાંધ્યું? કેમ કે ઈશ્વર શું, હું તમને બાંધી આપીશ, હું તમને આપીશ. તો એ લોકો કદી પણ બાંધવાની મહેનત જ ના કરી, કારણ કે એ લોકોની પાસે પૈસા તો હતા, એ લોકો ધારે એટલા ઘર બનાવી શકતા હતા, પણ લોકોનો વિશ્વાસ શું હતો? પ્રભુએ કીધું છે ને પ્રભુ આપશે, પ્રભુએ કીધું છે ને પ્રભુ આપશે. બોલો, વિશ્વાસ કરતા 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 ઇબ્રાહિમ મરી ગયા, પણ ઈશ્વરે ઘર ના આપ્યું. એ જ વિશ્વાસ કરતા કરતા ઈસાક મરી ગયા, ઈશ્વરે એમને પણ ઘર ના આપ્યું. એ જ વિશ્વાસ કરતા કરતા યાકુબ બી મરી ગયા, ઈશ્વરે યાકુબને પણ ઘર ના આપ્યું.
બધા વિશ્વાસ કરતા કરતા મૃત્યુ પામે અને વાંચો તો તેરમી કલમ શું કહે છે એમાં હિબ્રુ 11:13 છોડો ઈશ્વર ને મેં બે વખત પ્રાર્થના કરી ચાર વખત પ્રાર્થના કરી મને સાદા પણ નથી મળતો ચલો દવાખાને મેં આમ કર્યું તેમ કર્યું ના થયું ચલો બીજાનો સહારો લઈ લો કેવું કહેવાય કે લોકો આજે એક વિશ્વાસનું ફળ ના મળે તો એ લોકો ઈશ્વર છોડી દે છે પણ ઇબ્રાહીમ ઈસાક અને યાકૂબ જે છે એ લોકો તો મૃત્યુ પામ્યા છતાં એ લોકો મરી ગયા ત્યાં સુધી વિશ્વાસનું ફળ ના મળ્યું આજે ઇબ્રાહીમને ના મળ્યું તો ઈસાકે તો વિચારવું જોઈએ ને કે મારા બાપના ફળ નહીં મળ્યું કોણા ઈશ્વરની પાછળ ચાલે નથી ચાલું પણ એ પણ ચાલતા ચાલતા મરી ગયા ના મારા જ ઈશ્વર આપશે એમને બી ના મળતું યાકૂબ તો છોડું છું ને મારા દાદાને નહીં મળ્યું મારા બાપાને નહીં મળ્યું તો છોડો ઈશ્વરને આવા ઈશ્વરનું શું માનવાનું પણ તો પણ એ પણ વિશ્વાસમાં મૃત્યુ પામ્યા ત્રણે ત્રણ જણ મરી ગયા પરંતુ એ લોકોને વિશ્વાસનું જે ફળ મળવું જોઈએ એ વિશ્વાસનું ફળ ના મળ્યું અને પછી આગળ લખે છે વાંચો તો આગળ પણ તેમને વેગ્રેથી જોઈને તેમનું અભિવંદન કર્યું પોતા વિશે કબૂલ કર્યું કે અમે પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી છીએ કેમ કે એવી વાતો કરનારા સાપ દેખાડે છે કે તેઓ સ્વદેશનો શોધ હા આ લોકો કે સ્વદેશો શોધ કરતા હતા સ્વદેશ એટલે કે મારો પોતાનો દેશ આજે મારો દેશ કયો મારો દેશ ભારત પણ ઈશ્વર શું કહે છે આપણી નાગરિકતા સ્વર્ગમાં છે કે છે આ ભારત દેશની અંદર તો ખાલી મારું શરીર બન્યું આત્મા થોડો મારા આ ભારત દેશમાં એ તો ઈશ્વરે સ્વર્ગમાં બનાવ્યો હતો ત્યાંથી મને આપ્યો તો આપણે ખરેખર ક્યાંના વાસી છે સ્વર્ગવાસી પણ કોઈ જીવતાને એવું કહે તું સ્વર્ગવાસી છે તો શું થાય તો ગુસ્સે થાય હમણાં સ્વર્ગવાસી કહે છે તો મર્યો નથી ને અને આ સ્વર્ગવાસીનો કહેવાનું કોઈ આપણે ભારતવાસી કરતાં આપણે ગુસ્સે થઈ જાય છે સ્વર્ગવાસી તો સ્વર્ગનો છે ભાઈ ત્યાંથી આવે છે આપણે ફરી પાછું સ્વર્ગમાં જવાનું છે આપણે ખરેખર સ્વર્ગવાસી છે તો ઇબ્રાહીમ ઈસાકને યાકૂબ ભલે ઈસરાયલ કોને કહેવું તમને આ દુનિયા પર દેશ આપીશ પણ છતાં લોકો શું શોધતા હતા અમારે સ્વર્ગમાં જ આવું હતું એ લોકોનું જે લક્ષ્ય હતું એ લોકોની જે નજર હતી એ સ્વદેશ એટલે કે સ્વર્ગ તરફ પ્રભુ અહીંયા આપશો ને તોય નહીં આપો તોય તમે કીધું તો તમે આપશો પણ નહીં આપણ પણ અમારી નથી તો પેલા દેશ તરફ છે અમને પેલો દેશ મળો છે અને પછી શું લખેલું છે આગળ જે દેશમાંથી તેઓ નીકળ્યા હા બહુ ધ્યાનથી સમજો આજ આપણો સબ્જેક્ટ છે જે દેશમાંથી તેઓ નીકળ્યા તે પર જો તેઓએ ચિત રાખ્યું હોત તે પર તેઓએ જો ચિત એટલે કે પોતાનું મન રાખ્યું હોત તો ત્યાં પાછા જવાનો પ્રસંગ તેઓને મળત ખરો તો પાછા જવાનો પ્રસંગ એ મળત ખરો કે જેમ જે જગ્યા પરથી એ લોકો નીકળ્યા એ પર જો એ લોકોએ ચિત્ત લગાડ્યું હોત પોતાનું મન લગાવ્યું હોત પોતાનું ધ્યાન જો એ લોકોએ કેન્દ્રિત કર્યું હોત તો કે પાછા જવાનો પ્રસંગ મળત આ વચ્ચેને બહુ ધ્યાનથી સમજજો કે ઈશ્વર શું કહેવા માગે છે જ્યાં તમારું ચિત્ત હોય ને તમે કહો બજારમાં કશું લેવા જાઓ તમે જોજો અત્યાર સુધી તમે આવો અનુભવ કરી ચૂક્યા છો તમે બજારમાં લેવા જાઓ તમે કદાચ ઘરેથી નક્કી કરી નીકળ્યા છે કે મારે 200 વાળો ડ્રેસ લેવાનો છે ઓ થઈ ગયા દુકાનવાળાએ 70 દેખાડે 700 રૂપિયાવાળો હું 700 રૂપિયાવાળો દેખાડો એટલે તમને પસંદ આવી ગયો હવે મારે આ નથી જોઈતો કેટલી કિંમત 700 વાળો જોઈતો પણ મનમાં ગમી ગયો 700 વાળો એટલે પેલા પૂછો ભાઈ તમારી કેટલી લિમિટ છે મેં વેપારીને જોયા છે મારે તમારી કેપેસિટી કેટલી કાં તો તમે તમે શું નક્કી કરે તમારે કેટલા સુધીનો ખરીદવો છે હવે પેલા દેખાડ્યો 700નો ઘરેથી નક્કી કર્યા એને ગયા છે 200નો હવે પેલા છે 200 કહેતા જ પહેલાં તો અંદર અને 200નો કેમનો કહું એટલે 100 તમે જ વધારે થશે 300 સુધી ચાલશે ઓ પેલો શું કરશે 500નો દેખાડશે જુઆ એ તમારા મનમાં શું કલ્પના છે આ 300 સુધીનો દેખાડે છે આ પણ તમને ગમી ગયો 700વાળો બી ગમી ગયો 500 બી અચ્છા તો આને કેટલી કહું 500 રૂપિયા છે 500 રૂપિયા ફરી મન થોડું આમ તેમ થાય છે ના યાર મારો 300 સુધી જ છે મારો 300 સુધી કોઈ કોઈ 300નો દેખાડે ઓ 300વાળા એવો હોય ને કે પેલા 500ની દ્રષ્ટિમાં બી તું જ છે 700ની દ્રષ્ટિમાં બી તું છો તમારી નજરે મારે 500 700 પહેલેથી જ આવી ગયો છે તો તમે શું કરો છોડે યાર પહેલે જ આવ્યું એડજસ્ટ કરેલું શું બીજામાં ચલો ને થોડું આછું પાતળું કે ભાઈ કામ કરો ભાઈ આપી દે આ 500વાળા આપી દે આવું થઈ જાય છે કેમ પહેલાંમાં ચિત્ત લાગી ગયું તમારું એટલે જ્યાં તમારું ચિત્ત લાગી જાય ને જ્યાં તમારું મન આવી જાય પછી શું થાય ઘણી વખત જો જુવાન છોકરા છોકરીઓ
એ વ્યક્તિના પ્રેમમાં પડે. લોકોને પ્રેમ કહેતા પણ ખરેખર પ્રેમ નથી. મા બાપને બહુ સ્પષ્ટ દેખાડે આ છોકરી તો જોયા કેવી છે, વિચાર તો કર, એનો કેરેક્ટર નથી સારો. પણ છોકરો ના મારે ત્યાં જ, મારે ત્યાં જ, કોઈ છોકરી એવું ગમે કે ના ભાઈ મારે ત્યાં જ, એને ગમે એટલું સમજાવો પણ એનું મન જ નથી માનતું, કેમ કે એનું ચિત્ત ત્યાં આવી ગયેલું છે, એનું ચિત્ત એની પર જ છે. એ લગ્ન પછી માર ખાશે તારે કે સભ્ય ખોરાવું હતું વાત, પણ ત્યાં સુધી એનું ચિત્ત ત્યાં છે. એટલે જ્યાં ચિત્ત હોય ને ત્યાં માણસ છે ને એની પાછળ જ ભાગે, એની જ પાછળ ભાગે. ના મારે આ જ, મારે આ જ. તો બાઇબલ શું કહે છે કે જે દિવસે ઇબ્રાહિમને કીધું, ઇબ્રાહિમ બહાર નીકળ, તારા બાપનું ઘર છોડ, તારા સગાવાલાને છોડ, અને તું અહીંથી નીકળી જા કે છે. તો બાઇબલ કહે છે જો એ દેશ પર ઇબ્રાહિમે ચિત્ત લગાડ્યું હોત ને તો એને ફરી પાછા જવાનો પ્રસંગ મળતો. એટલે જ્યાં તમે ચિત્ત લગાડો ને ત્યાં તમારા પગલા વારે ઘડે જવાનો પ્રયત્ન કરે, અને કોઈ દિવસો તમને એવો પ્રયત્ન, એ તમારો પ્રયત્ન સફળ જતા જ રહો તમે જગ્યા પર. એ કામ તમારે થઈ જ જાય જો તમારા મનમાં ઘૂસી ગયેલું છે તો. પણ થયું શું, ઇબ્રાહિમે મનમાં જ ના કહે, ચિત્ત જ ના રાખ્યું, મને ઈસરાઈથી બહાર કાઢો છો, આ દેશમાં નહીં જવાનું, નહીં જવાનું, વાત ખલાસ કરો. હવે શું થયું, છોકરાનું લગ્ન આવ્યું. તો કહે છે હું તો પરદેશમાં છું, એની થોડી છોકરી લેવાય, મારે તો મારા દેશની છોકરી જોઈએ. તો શું કરે, નોકરને બોલાવે, નોકર અહીંયા કીધું મારા દેશમાં જાય, ત્યાંથી છોકરી લે એમના છોકરા માટે. ચિત્ત નહોતું ને તો પોતે ના ગયા, પોતાના છોકરાના લગ્નમાંય ના ગયા, છોકરી શોધવાય ના ગયા. કેટલું બલિદાન કહેવાય, પણ ચિત્તો હોત તો પ્રભુ એ તો ત્યાંથી ચિત્ત હટાવી દીધું છે, આ તો છોકરાનું લગ્ન છે ને એટલે જ છું, બહારનું તો મળત ને. પણ ઇબ્રાહિમ ના ગયા ને તો ના જ ગયા, કેમ, ત્યાં ચિત્ત નહોતું લગાડ્યું. એટલે બહુ ધ્યાન છે, આ ચિત્ત જે છે ને, તમારું મન એકવાર કોઈ વસ્તુ પર આવી જાય ને પછી તમે છે ને એને પ્રાપ્ત કરવાનો જ પ્રયત્ન કરશો. તમે જો તમને કોઈ મોબાઈલ ગમી ગયો ને તો પછી તમે એને પ્રાપ્ત કરવાનો જ પ્રયત્ન કરશો. પછી એની જગ્યાએ તમને બીજા દેખાડશે ને, ના ભલે પેલાના 2000 છે, મારા હાથ જોવે છે. જેની પર તમારું મન આવી ગયું, જેની પર તમારું ચિત્ત લાગી ગયું, વાત ખલાસ. રવિવાર છે ને તમને ચિકન ખાવાનું મન થયું, તમારે એની સામે ગમે એવું મૂકો ને, પણ ભાઈ આજે રવિવાર અમારું મન જ એની પર છે એટલે જોઈએ જ. એટલે એ જેની પર ચિત્ત આવી જાય ને એનાથી તમે પાછા ના હટી શકો. બહુ ધ્યાનથી ઈશ્વરનું વચન જે છે એ ઈશ્વરનું વચન એ તમે સમજો કે જ્યારે માણસનું ચિત્ત કોઈ વસ્તુ પર આવી જાય ને એ ચિત્ત એને પાપ કરાવે છે. એ માણસનું મન એ બાજુ લાગી ગયેલું છે ને, એટલે તમારું શરીર છે, તમારો આત્મા પણ છે. તમારું શરીર શામાંથી બનેલું છે, એ તો માટીમાંથી બનેલું છે, એ તો આજને એને કાલ ખલાસ થવાનું છે. તમે ગમે એટલો મેકઅપ કરો, તમે ગમે એટલી ડાય લગાડો, પરંતુ એક દિવસ કરચેલીઓ આવવાની છે, વાળ સફેદ થવાના છે, અને માણસ જે છે એ માણસ એ નાશ પામવાનો છે, પરંતુ જે આત્મા આપેલો છે એ તો અમૂલ્ય છે. પણ કેમ માણસો આજે આ શરીર પાછળ મહેનત કરે છે, એનું ચિત્ત શરીરમાં છે. જેનું ચિત્ત આત્મામાં હોય ને તો આત્માના કામો કરે, પણ જ્યારે માણસનું ચિત્ત જે છે ને એ શરીર તરફ છે એટલે શરીર માટે બધી જ મહેનત કરે. તમે આજે જ આપણે 11 વાગે ભેગા થયા ને, ખાલી સવાર છૂટીને 11 વાગ્યા સુધી તમે શું કર્યું, ખાલી તમે ખાલી વિચારો જો એમાં કંઈ કામ આત્મા માટે હોય તો તમે પ્રયાસ કર્યું શાના માટે, તમારા પોતાના માટે, તમે ચા પીધી તમારા માટે, તમે નયા તમારા માટે, આમાં આત્માનું શું થયું, આત્મા તો હમણાં થઈ રહ્યું છે. એટલે આપણે ઉઠે ને ત્યાંથી રાત્રે સુઈ જશે શાના માટે, આત્મા માટે, શરીર માટે જ નહીં. મોટા ભાગના કામ જે છે એ શરીર માટે લોકો કરતા હોય છે, કેમ, એનું ચિત્ત શરીરમાં છે. પણ જો તમારે પાપથી બચવું હોય, જો તમારે ખરેખર આત્મિક જીવન જીવવું હોય, જો તમારે આત્મિક કપડાં પહેરવા હોય, જો તમારે આત્મિક શણગાર સજવો હોય, તો હું તમને કહું છું ચિત્ત આ શરીર પરથી હટાવી દો. એ કાળું થાય, ગોરું થાય, જાડું થાય, પાતળું થાય, મરી જાય, જે થાય એને આપણે કોઈ લેવા દેવા નહીં, એને સંભાળ્યા પછી બી મરવાનું છે. આ નહીં તમારો સાથ આપે, આ શરીર તમારો કેટલો વખત સાથ આપશે, એક વખત એવો હશે તમારે કોઈને હાથ આપવો પડશે, પહેલે મને ઊભો કર, મને બેઠો કર. એટલા કરતાં તમારો જે આત્મા જે છે એ આત્મા તમને અનંત કાળ સુધી સાથ આપનારો છે. તો કેમ આપણે એની પર ચિત્ત ના લગાડીએ, પણ થાય છે શું, આત્મા દેખાતો નથી, શરીર આપણને દેખાય છે. અને તમે જોજો તો ગમે એટલા આત્મિક બનવાનો પ્રયત્ન કરો, તમે ઇવન ચર્ચમાં જવાનો પ્રયત્ન કરો, તમે મીટિંગમાં જવાનો પ્રયત્ન કરો, હા ડ્રેસ નહીં, પેલો મીટિંગમાં જવાનો પેલો ડ્રેસ પહેરે નહીં, થઈ જતું આવા કપડાં પહેરી કઈ જતું. એટલે આપણું આપણું જે ચિત્ત છે ને એ ચિત્ત એ શરીર તરફ લાગી ગયેલું છે, અને માટે માણસો શરીરના કામ કરે છે. એક સેવક એ શીખવાડ શીખવાડ જ કરે, સંસાર છોડો, સંસાર છોડો, સંસાર પર પ્રેમ ના કરો, સંસારે કરશું દૈહિકતા છોડો,
ઈશ્વરમાં જીવો, આ છોડો પેલું છોડો. એક જણો હતો ને એને આ બધું ગમે નહીં, એવી ખ્રિસ્તી હતો. એને કહું હું રોજ ઉઠીને આ છોડો આ છોડો આ છોડો કર્યા કરે છે. એ પેલો સંસારી માણસ હતો. એક દિવસ બજારમાં લોકો ભેગા થઈ ગયા અને બજારમાં સ્વાભાવિક ભીડ હોય એટલે આને એવું થયું કે આજે આ સેવક છે ને એને જરા નીચો પાડો બધાની વચ્ચે. એટલે કીધું ઓ બધા ઉભારો ઉભારો, આ તો બહુ મોટા ત્યાગી છે આપણી મધ્ય, કે છે એમણે બહુ બધો ત્યાગ કર્યો છે. કે છે તો સાહેબ તમે દેખાડો ને આજે તમે કેટલો ત્યાગ કરો છો આ બધાને દેખાડો ને. કે છે એટલે વાત જણા વખાણ કરતો એમ કરે પણ એમને નીચો પાડવા માટે. એટલે પેલા સેવક કીધું કે ભાઈ હું દેખાડતો કે મેં કેટલો ત્યાગ કર્યો છે, પણ મારા કરતાં બી મોટો ત્યાગ અહીં તો છે, તો મારે તો એની વાત કરવી પડે. તો કે તમારાથી મોટો ત્યાગ તો કે હા છે. તો કોણ? તો કે તું જ. કે છે તો કે હું તમારા કરતાં મોટો ત્યાગી? હા. તે બાઇબલ વાંચવાનો છોડ્યું છે, તે ઈશ્વરને છોડેલા છે, તે પવિત્ર આત્માનો ત્યાગ કરે, તું તો મારા કરતાં મોટો ત્યાગી છે. કે છે પેલાને જ નીચું જોવાનું થયું. ઈશ્વર આપણને ત્યાગ કરવાનો કહે છે પણ ખરેખર ત્યાગ નથી કરવાનો. ત્યાગ કરતાં બહુ ભારે લાગે છે. પકડો, તમે શું પકડો? આત્માની વાતો પકડો. તમારું ચિત્ત જે છે શરીર પર છે એને ત્યાંથી હટાવો અને આત્માની ઉપર તમે એ ચિત્ત લગાડો. અને આત્મા પર ચિત્ત લગાડશો એટલે પેલું છોડવું નહીં પડે. ત્યાં તમારું ચિત્ત જ નથી, ઓટોમેટિક છૂટતું જશે. હવે તમે ક્યાં જશો? હવે તમે આત્માની વસ્તુ પકડવા તરફ જશો. કેમ ભૂલો થાય છે? કેમ માણસથી અપરાધો થાય છે? કેમ માણસ આગળ વધી શકતો નથી? કેમ આત્મામાં ચાલી શકતો નથી? એનું કારણ સૌથી મોટું આ છે, એનું ચિત્ત. જો એ ઇબ્રાહીમનું ચિત્ત એના સ્વદેશ તરફ હોત, એટલે કે જે દેશમાંથી નીકળ્યા ત્યાંની તરફ એમનું ચિત્ત હોત, તો કે કદી ને કદી તો પાછો જતો જ રહેતો. અને એકવાર પાછો જાત ને ઇબ્રાહીમ તો પાછા નીકળતા પણ નહીં. પણ એમને કીધું કે ઈશ્વરો મને કીધું છે છોડ, એટલે એ બાજુ ચિત્ત જ ના લગાડે. પછી કઈ ચિત્ત લગાડે? સીધું સ્વર તરફ, મારે ત્યાં જ જવું છે, મારે ત્યાં જ જવું છે. અને ત્યારે એ બચી ગયા. અને એમને શું કહેવામાં આવ્યું? વિશ્વાસીઓના પિતા. એ આપણા પૂર્વજ બની ગયા. અને માટે જો આપણે નથી ચાલી શકતા, આત્માનો શણગાર નથી સચી શકતા, હજુ પણ આપણા શરીર માટે આપણે બધા પ્રયત્નો કરે, સારું દેખાડવા માટે કે બીજું ત્રીજું કરીએ છે, તો એનું કારણ એ છે કે એની પર ચિત્ત છે ને. એના માટે કશું જ નથી કરવાનું. તમારું ચિત્ત હટાવો, આત્મા પર લગાડો. મારા આત્માના માટે શું? ઓટોમેટિક આ બધું છૂટી જશે અને આત્મિક વાતો બધી પકડી જશે. અને માટે આપણે એક જ વસ્તુ આજે ગ્રહણ કરવાનું છે, ચિત્ત શરીર પરથી હટાવીને આત્મા પર આપણે મૂકવાનું છે. અને જો આત્મામાં આપણે કેવા શિખરો સર કરીએ છીએ અને આત્મામાં કેવા આપણે વધીએ છીએ, અને લોકો આપણને જૂનારા કહેશે આટલો મોટો આત્મિક, આટલો બધો આગળ. લોકો આપણા વખાણ કરશે આત્મિકતામાં ચાલવાના, ઈશ્વરના વખાણ કરશે કે આનો ઈશ્વર ખરેખર એ જોરદાર વ્યક્તિ છે. અને માટે આપણું ચિત્ત આપણે શરીર પરથી હટાવે, આત્મામાં મૂકી દે. આવો આપણે આપણે આંખોને બંધ કરીએ અને આપણા મસ્તકો એ જીવતાદેવની હજુરમાં નમાય, કે જે આપણા અદ્ભુત સનાતન અને પવિત્ર ઈશ્વર છે, જે આપણને પુષ્કળ પ્રેમ કરે છે. બોલો. ઈશ્વરનું વચન કહે છે કે ઇબ્રાહીમ જે જગ્યા પરથી સર નીકળવાનું કીધું, ત્યાર પછી કદી પણ એ બાજુ ચિત્ત જ ના લગાડી, અને માટે આત્મામાં ચાલી શક્યા, માટે એ વિશ્વાસીઓના પૂર્વજ બની શક્યા. શું આજે કામ ઇબ્રાહીમના બાળક તરીકે, એક વિશ્વાસ તરીકે, વિશ્વાસી તરીકે શું તમે ના કરી શકો? આજે કેમ આત્મામાં વધારો થતો નથી? કેમ આત્માની ઉન્નતિ થતી નથી? તો આનું એક જ કારણ છે કે ચિત્ત શરીર તરફ છે. અને માટે આપણું ચિત્ત બસ એ શરીર પરથી હટાવી દે, આત્મામાં લગાવી દે, અને જો ઓટોમેટિક તમે વધતા જશો અને આકાશ રાજા સુધી પહોંચી જશો. આ વચન સમજવા માટે, તેને ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ યેસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાય. થેન્ક યુ.